મોર્નિંગ ફ્રેન્ડ્સ યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે લાસ્ટ લેકચરમાં આપણે બેઝિક્સ જોયું ઇકોનોમિક્સનું પોવર્ટી શું હોય અનએમ્પ્લોયમેન્ટ શું હોય અને ઇન ઇક્વોલિટી શું હોય એના કયા કયા પેરામીટર્સ છે એનું મેઝરમેન્ટ કઈ રીતે થાય અને એ બધું પ્રિલિમ્સ અને મેઇન્સમાં કઈ રીતે પૂછાય છે અને એનું કામ કઈ રીતે આવે તમે સ્ટેટ્સ કઈ રીતે મેઇન્સમાં લખી શકો કઈ કઈ સંસ્થાઓ છે જેમ કે વર્લ્ડ બેન્ક છે આઈએમએફ છે આરબીઆઈ છે આ બધાના જે સ્ટેટ્સ આવે નીતિ આયોગના આવે આ બધા તમે લખી શકો પછી કરંટ અફેર્સમાં ડેલી ન્યૂઝપેપર તમે રીડ કરતા હોવ એ ખાસ રીડ કરવાનું ઇકોનોમિક સેક્શનનું એક પેજ આવે એમાં ખાસ જોતા રહેવાનું રેપો રેટ્સ છે રિવર્સ રેપો રેટ્સ છે ઇન્ફ્લેશન છે આરબીઆઈની શું નીતિ છે બેઝિક્સ પોઈન્ટ્સ વધાર્યા ઘટાડ્યા અત્યારે ઇન્ફ્લેશન કેટલા પ્રમાણમાં છે અને શું એક્સપેક્ટેશન્સ છે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ કઈ રીતની ચાલે એક પેજ આવે તમારે એમાં ધ્યાન આપવાનું અને વાંચતા રહેવાનું એ જ આનું રિવિઝન છે બરાબર એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું આજે આપણે થોડા આગળ વધીશું અને જોઈશું કે ટાઈપ્સ ઓફ ગુડ્સ કયા કયા હોય એ ઓફ ગુડ્સ પછી આપણે જોઈશું નેશનલ ઇન્કમ અકાઉન્ટિંગ કઈ રીતે થાય અને એના પછી આપણે જોઈશું જીડીપી કઈ રીતે કેલ્ક્યુલેટ થાય ચલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા જોઈએ ટાઈપ્સ ઓફ ગુડ્સ સી ટાઈપ્સ ઓફ ગુડ્સમાં હું તમને એ રીતે પણ સમજાઈ શકું કે આટલા આટલા દસ ટાઈપના ગુડ્સ છે પણ એ રીતે તમને સમજાવવામાં તમે કન્ફ્યુઝ થશો અને તમને બેઝિક્સ અંડરસ્ટેન્ડિંગ નહીં આવે હું તમને એ રીતે સમજાવું છું કે આ ટાઈપ્સ ઓફ ગુડ્સ ક્યાં ક્યાં કઈ રીતે કામ આવે તો આપણે પહેલું જોઈએ ઓન ધ બેસિસ ઓફ સ્લોપ ઓફ ડિમાન્ડ કહો એટલે ડિમાન્ડ કઈ રીતની છે માર્કેટમાં એના ટાઈપના ગુડ્સ કયા કયા છે અને એનું શું ઇમ્પોર્ટન્સ છે બે ટાઈપના ગુડ્સ છે એમાં એક તો આવે નેસેસરી ગુડ્સ ઓકે નેસેસરી ગુડ્સમાં જે જરૂરિયાતવાળા ગુડ્સ કહેવાય કે જે તમે રોજિંદા જીવનમાં તમારે વાપરવા જ પડે તમારી જોડે કોઈ ઓપ્શન જ નથી મિનિમમ ચેન્જ ઇન ડિમાન્ડ ઇર રિસ્પેક્ટિવ ઓફ મેજર હાઇક ઇન પ્રાઇસ ફોર એક્ઝામ્પલ પેટ્રોલના ભાવ ઘણા વધી ગયા તો તમે શું કરો વ્હીકલ તો તમારે યુઝ કરવું જ પડે દૂધના ભાવ વધી ગયા દૂધ પીવું જ પડે આ બધી બેઝિક નેસેસિટીઝ છે એના ભાવ વધી જાય છતાં પણ એની ડિમાન્ડમાં કોઈ ફ્લક્ચ્યુએશન્સ ના આવે ફોર એક્ઝામ્પલ મેડિસિન વોટર ફૂડ પછી આવે લક્ઝુરી ગુડ્સ લક્ઝુરી ગુડ્સ એવા છે કે જે તમે ટાળી શકો ઇવન અ સ્મોલ ચેન્જ ઇન પ્રાઇસ લીડ ટુ એ મેજર ચેન્જ ઇન ડિમાન્ડ એટલે થોડીક પણ જો ભાવ વધી જાય ફોર એક્ઝામ્પલ મોબાઈલ છે તો અમુક પ્રાઇઝ ઉપરના મોબાઈલ હોય જે લક્ઝુરી સેગમેન્ટમાં આવે એનો થોડો ભાવ વધી જાય તો આપણે ટાળી શકીએ આપણે ન પણ લઈએ ઓકે તો એ લક્ઝુરી ગુડમાં આવે પછી છે ઓન ધ બેસિસ ઓફ રિલેશન ઓફ ડિમાન્ડ્સ વિથ ઇન્કમ તમારી ઇન્કમ કઈ રીતે છે એના ઉપરથી નક્કી થાય એવા કયા ગુડ્સ છે તો એ બે ટાઈપના છે નોર્મલ અને ઇન્ફિરિયર નોર્મલ ગુડ કયા તો ડિમાન્ડ ઇન્ક્રીઝિસ એઝ ઇન્કમ ઇન્ક્રીઝ જેવી તમારી ઇન્કમ વધે એવી એની ડિમાન્ડ વધે તમારી ઇન્કમ જેમ જેમ વધતી જાય એમ એમ તમે એને ખરીદતા થાવ ઇન્ફિરિયર ગુડ્સ કયા છે ઇન્ફિરિયર એ છે કે ડિમાન્ડ ડિક્રીઝ એઝ ઇન્કમ ઇન્ક્રીઝ એટલે કે તમે સાદા બિસ્કિટ ખાતા હો તો તમારી ઇન્કમ જેમ જેમ વધે એમ તમે થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં જાઓ થોડા મોંઘા બિસ્કિટ લો થોડા સારા બિસ્કીટ લો તમારા પરિવારને થોડા વ્યવસ્થિત બિસ્કિટ આપો આ એક એક્ઝામ્પલ હતો આવું દરેક કોમોડિટીમાં થાય તમારી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ હોય એમાં તમે થોડા અપગ્રેડ થાઓ એને કહેવાય ઇન્ફિરિયર ગુડ ઓન ધ બેસિસ ઓફ રિલેશન વિથ અધર ગુડ્સ બીજા ગુડ્સની સાથે કઈ રીતે રિલેશન હોય એના ઉપરના કયા છે તો કે સબસ્ટિટ્યૂટ ગુડ્સ પ્રાઇસ ઓફ વન ગુડ ઇન્ક્રીઝ ધેન ઇટ્સ સબસ્ટિટ્યૂટ સેલ ઇન્ક્રીઝિસ એટલે જે બે વસ્તુ એક સાથે વેચાતી હોય જેમ કે પેન અને પેપર રાઈટ તો એ રીતના ગુડ્સ છે કે એકનો ભાવ વધે તો બીજાનો પણ અસર થાય ઓકે ટી અને કોફી ચાનો ભાવ બહુ વધી જાય તો ક્યારેક આપણે ઓલ્ટરનેટિવમાં કોફી પણ પી શકીએ કોફીનો ભાવ વધી જાય તો ચા પણ લઈ શકીએ એ રીતના સબસ્ટિટ્યૂટ ગુડ્સ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એકની સાથે બીજું આવે એવા ગુડ્સ ગુડ્સ વિચ સીમ ટુ વાયોલેટ લો ઓફ ડિમાન્ડ એટલે લો ઓફ ડિમાન્ડ જે વાયોલેટ કરી નાખે જે ખરાબ કરી નાખે એવા કયું ગુડ્સ કયા તો એક વેબલિન ગુડ્સ આ ખાસ આ બધા ગુડ્સ જે છે એ પ્રિલિમમાં બેઠા પૂછાય છે પ્રિલિમમાં બે માર્ક ઇઝીલી સિક્યોર થઈ જાય તમે આ બધા ગુડ્સને અન્ડરસ્ટેન્ડિંગ સાથે સમજો બેઝિક્સ આના સમજો ગોખવાની જરૂર નથી ફક્ત બેઝિક સમજવાની જરૂર છે પ્રિલિમમાં તમે આને ક્રેક કરી શકશો અલ્ટ્રા લક્ઝરી ગુડ્સ છે વેબલેન ગુડ્સ કે જે ખૂબ જ મોંઘા છે જે કોઈ ઇન્કમ સ્ટેટસ બતાવવા માટે તમે ખરીદતા હોવ જેની કોઈ યુટિલિટી નથી તમે સાદો મોબાઈલ દસ હજારવાળો પણ યુઝ કરી શકો એ એ જ કામ કરશે જે એક લાખવાળો મોબાઈલ કરશે ઠીક છે પણ એક લાખવાળો શું છે સ્ટેટસ સિમ્બોલ છે એટલે લોકો ખરીદતા હોય છે એ આવે વેબલેન ગુડ્સમાં પછી આવે ગિફન ગુડ્સ નોર્મલ ગુડ્સ બીકમિંગ અનઅફોર્ડેબલ હેન્સ ઓપ્ટેડ ગુડ્સ ઇન્ફિરિયર વોન્સ એટલે તમે સમજો જીવન જરૂરિયાતની નાના નાની વસ્તુઓ હોય એ અચાનક મોંઘી થઈ જાય ઠીક છે તો તમે શું કરો કે એ મોંઘી થઈ ગઈ ચલો એનો અલ્ટરનેટિવ જે છે બીજી કંપનીની કોઈ સસ્તી વસ્તુ લઈ લઈએ એટલે તમે એક લેવલ નીચે ગયા એને ઇન્ફિરિયર ગુડ્સ કહેવાય અને એને ગિફન ગુડ્સ પણ કહી શકાય બેઝડ ઓન ધ રોલ ઓફ પ્રોડ્યુસર પ્રોડ્યુસર કઈ રીતે પ્રોડ્યુસ કરે છે એનો રોલ શું છે એના ઉપરના ગુડ્સ કયા તો બે ટાઈપના છે પ્રાઇવેટ ગુડ અને પબ્લિક ગુડ આ બહુ જ છે અન્ડરસ્ટેન્ડ કરવું બોથ ગવર્મેન્ટ વેલ એસ પ્રાઇવેટ પ્લેયર કેન પ્રોડ્યુસ સચ ગુડ્સ એટલે આ જે પ્રાઇવેટ ગુડ છે એ ગવર્મેન્ટ પણ બનાવી શકે અને કોઈ પ્રાઇવેટ પ્લેયર પણ બનાવી શકે ગુડ્સ વિથ સર્ટન પ્રાઇસ એટલે ફોર એક્ઝામ્પલ ચલો લઈ લઈએ કે પીપીપી મોડલમાં કોઈ પાર્ક બનાવ્યું કોઈ ગાર્ડન બનાવ્યું ગવર્મેન્ટ ગાર્ડન હોય તો તમને ફ્રી એન્ટ્રી છે ફ્રી એક્સેસ છે જ્યારે કોઈ સંસ્થા એને બનાવતી હોય કોઈ સંસ્થા એને કરતી હોય તો તમારી જોડે નાનો મોટો ચાર્જ જેમ કે દસ રૂપિયા દસ રૂપિયા તમારી જોડે ચાર્જ લે એને મેન્ટેન કરવાનું એ ચાર્જ લે તો એ બધા પ્રાઇવેટ ગુડ્સમાં આવે એ ગવર્મેન્ટ પણ કરી શકે અને પ્રાઇવેટ પ્લેયર પણ કરી શકે પબ્લિક ગુડ્સ પબ્લિક ગુડ્સ શું છે જનરલ ગવર્મેન્ટ પ્લેસીસ જેમ કે મેં હમણાં તમને પાર્કનો એક્ઝામ્પલ આપ્યો એવા પાર્ક છે પછી લેક્સ છે અમુક ગવર્મેન્ટની જે ઓડિટોરિયમ્સ છે એ બધા જે ગવર્મેન્ટ પ્લેસીસ હોય કે જ્યાં આગળ બહુ કંઈ ભાવ ના હોય અને તમારી ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્સેસ હોય એને કહેવાય નો વિલિંગનેસ ટુ પે હેન્સ લેસ સપ્લાય એટલે આ ઓછા એટલા માટે હોય કે ત્યાં આગળ કોઈ ભાવ નથી લેતા કોઈ પૈસા નથી લેતા એટલે બધી જ પબ્લિક ત્યાં જાય એને મેન્ટેન સરખી રીતે ના કરે એટલે આપણા મનમાં સહજ એક એવી વૃત્તિ આવે કે આપણે અહીંયા નથી જવું કોઈ સારી જગ્યાએ જઈએ એટલે બહુ મેન્ટેન ના થાય અને એટલે એનું પ્રમાણ ઓછું હોય છે નેક્સ્ટ છે ગુડ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન ચેન પ્રોડક્શન ચેનને કઈ ઇફેક્ટ કરે એ ગુડ્સ કયા બે ટાઈપના ઇન્ટરમીડિયેટ ગુડ્સ અને ફાઇનલ ગુડ એનું એક્ઝામ્પલ છે એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું જેમ કે ટાયર છે એમઆરએફ ટાયર બનાવે બરોબર તો એમઆરએફ ટાયર બનાવે તો એ મારુતિ કંપનીને પણ સપ્લાય કરતું હોય તો એ જે મારુતિ કંપની કારમાં લગાવે એ એનું ફાઇનલ ગુડ થઈ ગયું બરાબર અને એમઆરએફ ટાયર તમને પણ ટાયર વેચે છે બરાબર તો એ એક બીજા ટાઈપનું થયું ટાયર એક જ છે પણ બે ગુડ્સ થયા એક થયું ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે કે કોઈ પ્રોડક્શનમાં કામ આવે છે બરોબર એટલે કાર બનાવવામાં કામ આવે અને જે તમને વેચે છે એઝ એ ટાયર તમને જે વેચે છે એ ફાઇનલ ગુડ કહેવાય પછી તમે ભલે એને કારમાં લગાવો પણ તમે કારનું પ્રોડક્શન નથી કરી રહ્યા રાઇટ બેઝડ ઓન ધ રોલ ઓફ પ્રોડક્શન પ્રોસેસ પ્રોડક્શન પ્રોસેસ શું છે એવા બે ટાઈપના છે એક તો કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ કેપિટલ ગુડ્સ એટલે મશીનરી મેં કાલે એક્ઝામ્પલ આપ્યો તો શર્ટ્સ બનાવવાનો તમારી શર્ટની ફેક્ટરી હોય તો એમાં જે મશીન યુઝ થતું હોય એ મશીનરી એ કેપિટલ ગુડ્સમાં આવે બરાબર કોઈ વસ્તુને પ્રોડ્યુસ કરવામાં એ મશીનરી યુઝ થાય છે રાઈટ અને કન્ઝ્યુમર ગુડ્સ યુઝ ફોર ફાઇનલ કન્ઝમ્પશન એટલે કે ફોર એક્ઝામ્પલ તમારા ઘરમાં ટીવી છે વોશિંગ મશીન છે ફ્રિજ છે એસી છે આ બધા કન્ઝ્યુમર ગુડ્સમાં આવે લોંગ ડ્યુરેબલ હોય અને એનું કોઈ બીજું યુઝ નથી તમારા ઘરમાં જ યુઝ છે રાઈટ એ કોઈ પ્રોડક્શનમાં યુઝ નથી આવતું નેક્સ્ટ જોઈએ એક તો આપણે ગુડ્સ જોઈ લીધા બરાબર હવે જોઈએ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમીમાં શું હોય ઇન્વેસ્ટમેન્ટની બેઝિક ડેફિનેશન તો આપણને ખબર છે કે રોકાણ રાઈટ પણ એ રોકાણ ઇકોનોમીના દ્રષ્ટિએ શું છે ઇકોનોમીમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે અને ઇકોનોમીમાં એ રોકાણની મહત્વતા શું છે એ આપણે સમજીએ એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય ફર્મ્સ એટલે ફર્મ્સ ખર્ચો કરે ઇન એન ઇકોનોમી ટુ પ્રોક્યોરમેન્ટ ઓફ કેપિટલ ગુડ્સ કેપિટલ ગુડ્સ મેળવવા માટે જે ફર્મ્સ ખર્ચો કરે એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કાલે એક્ઝામ્પલ આપ્યો હમણાં પણ એક્ઝામ્પલ આપ્યો તમારી શર્ટ બનાવવાની ફેક્ટરી છે તો એમાં ઘણી બધી મશીનરીઝ યુઝ થાય એ મશીનરીઝ ખરીદવી પડે તો એ ખરીદ્યું હોય ફોર્મ્સ દ્વારા એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ઇન પીરિયડ એટલે કે એક વર્ષ આને એક વર્ષના રેફરન્સથી જોવામાં આવે કે આ વર્ષે તમે કેટલી મશીનરી કેટલું ગુડ્સ ખરીદ્યું રાઇટ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એન્ટાયર સ્ટોક ઇઝ નોટ ફ્લો વેરિયેબલ બટ ચેન્જીસ ઇન ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ હેન્સ ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ કોમ્પોનન્ટ છે ઇન્વેસ્ટમેન્ટના નામથી જ ખબર પડી જશે ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન સૌથી પહેલું ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન આ બેઠું પૂછાય છે પ્રિલિમમાં ઘણીવાર ટોટલ એક્સપેન્ડિચર ઓન કેપિટલ ગુડ્સ પર ઇયર એટલે ટોટલ એક્સપેન્ડિચર તમે ટોટલ ખર્ચો શું કર્યો પર યર એને કહેવાય ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન પછી ચેન્જીસ ઇન ઇન્વેન્ટરી ઇન્વેન્ટરી શું છે ગુડ્સ ઇન્ટરમીડિયેટ ગુડ્સ પ્રોડ્યુસ બાય ધ ફર્મ્સ ફોર એક્ઝામ્પલ તમે આ વર્ષે પચાસ હજાર શર્ટ્સ બનાવ્યા બરાબર તો એ તમારી ઇન્વેન્ટરી થઈ ગઈ એ પચાસ હજાર તમારા સ્ટોરેજમાં તમારા સ્ટોરરૂમમાં પડ્યા છે બરાબર હવે એમાં વધઘટ શું થાય છે એ આપણે ગણવાનું બાકી એ ફિફ્ટી થાઉઝન્ડ જે તમારા શર્ટ્સ છે એ ઇન્વેન્ટરી થઈ ગઈ બરાબર પછી છે એક હાઉસ હોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ અને લેન્ડ્સ ત્રણ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ જોયા ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન ચેન્જીસ ઇન્વેન્ટરી અને છેલ્લું છે રિટેલ જે બિલ્ડિંગ્સ છે રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ છે એનું ઇન્વેસ્ટમેન્ટ જે હાઉસ હોલ્ડ્સ કરે છે એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય હવે તમે સ્વાભાવિક વાત છે કે મશીનરી ખરીદી રાઇટ તો મશીનરી એવી વસ્તુ નથી કે જે નેક્સ્ટ ઇયર નવી લેવી પડે આ વખતે તમે કોઈ શર્ટ બનાવવાની મશીન લીધી તો નેક્સ્ટ ઇયર તમારે નવી ન લેવી પડે તમારે એ અમુક એની ટાઈમ ડ્યુરેશન હોય કે જેમ કે દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ એ ચાલે બરાબર પણ એ ચાલે એમાં વિયર એન્ટ થાય તમારે એમાં સર્વિસિંગ કરાવવું પડે જેટલું જેટલું તમે એનું उपयोग करो इटलू इटलू एनी वैल्यू डेप्रिसिएट થાય એપ્રીશಿಯೇટ એટલે શું કે એની વેલ્યુ ઘટતી જાય બરોબર ડેપ્રિસિએશન ધ લોસ ઓફ ધ વેલ્યુ ઓફ ધ એક્ઝિસ્ટિંગ સ્ટોક ઓફ કેપિટલ ગુડ્સ પછી છે નેટ ઇન્વેસ્ટમેન્ટ નેટ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ સ્ટોક ઓફ કેપિટલ ગુડ્સ પર યર નેટ ઇન્વેસ્ટ નેટ ઇન્વેસ્ટમેન્ટ એ કે તમારા દર વર્ષે તમારી જે કેપિટલ ગુડ્સ છે એની વેલ્યુમાં શું ફેરફાર થાય એ તમારી નેટ ઇન્વેસ્ટમેન્ટ બરોબર નેટ શું છે તો ગ્રોસ માઈનસ ડેપ્રિસિએશન આ ગ્રોસ આપણે સમજ્યા આ ડેપ્રિસિયેશન સમજ્યા નેટ શું છે તો તમારું ગ્રોસ છે ફોર એક્ઝામ્પલ સો સો રૂપિયાનું તમારી જોડે ઇન્વેસ્ટમેન્ટ ગ્રોસ છે એમાંથી તમે સમજો કે વીસ રૂપિયાનું ડેપ્રિસિએશન થયું એટલે તમારું વીસ રૂપિયા સર્વિસિંગના નહીં બતા થયા તો તમારું જે નેટ થયું એ એટી થયું એટલે તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષનું એટી છે હવે મેઇન ટોપિક પર આવીએ આ પ્રિલિમ્સ અને મેન્સ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે અને સમજી લેવું સી આ તમને કોઈ ઇઝીલી નહીં સમજાવે આ બહુ જ અઘરી પ્રોસેસ છે આમ જોવા જઈએ તો પણ બહુ જ બેઝિક છે તમારે એકદમ ઇઝીલી તમને ખબર પડી જાય અને આના ક્વેશ્ચન્સ પ્રિલિમ્સ અને મેન્સમાં દર વર્ષે આવે છે એવરી ઇયર યુ વિલ ફાઇન્ડ ધ ક્વેશ્ચન્સ ઓફ ધિસ પર્ટિક્યુલર ટૉપિક ઓકે નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ સમજવા માટે અમુક વસ્તુઓ પહેલાં જોઈ લઈએ એક તો કોઈ વસ્તુ ક્યારે બને તમારી જોડે મેન મટીરિયલ લેબર અને જગ્યા લેન્ડ આ ચાર વસ્તુ હોવી જોઈએ આ ચાર વસ્તુની સાથે એક એન્ટરપ્રિન્યુર હોવો જોઈએ જે આ ચારેય વસ્તુને ભેગી કરે અને કોઈ પ્રોડક્શન પ્રોસેસની શરૂઆત કરે રાઈટ તો શું છે ફોર ફેક્ટર ઓફ પ્રોડક્શન શું છે એન્ટરપ્રિન્યુરશીપ કેપિટલ સ્પેસ એટલે કે જગ્યા અને લેબર ઓકે સર્ક્યુલર ફ્લો ઓફ ઇકોનોમિક મોડલ એટલે તમારી જોડે આ ચાર વસ્તુ ભેગી થઈ ગઈ એન્ટરપ્રિનિયર ભેગો થઈ ગયો બરાબર આટલી વસ્તુ ભેગી થઈ ગઈ હવે શું થશે પ્રોડક્શન પ્રોસેસ શરૂ થશે ફોર એક્ઝામ્પલ આપણે એક હાઈપોથેટિકલ સિનારીઓ લઈ લઈએ કે હાઉસ હોલ્ડ્સ છે એટલે કે સામાન્ય ઘરની પબ્લિક છે અને એન્ટરપ્રિનિયર્સ છે બરાબર હાઉસ હોલ્ડ્સથી પૈસા એન્ટરપ્રિનિયર જોડે જાય કોઈ તમે કમોડિટી ખરીદો તો એન્ટરપ્રિનિયરને તમે પૈસા આપો અને એન્ટરપ્રિનિયર એ પૈસાનો ઉપયોગ કરીને કમોડિટી બનાવે બરાબર બંને એકબીજાને વાયસા વરસા મદદ કરે બરાબર આ એ જ છે એક તો શું છે એન્ટરપ્રિનિયર ક્યારે તમારી મદદ કરી શકે જ્યારે એની જોડે ફેક્ટર ઓફ પ્રોડક્શન હોય એટલે એની જોડે એ સાધન સામગ્રી હોય કે જેનાથી એ પ્રોડક્શન કરી શકે રાઈટ અને હાઉસ હોલ્ડ્સ તમને શું કરે ફાઇનાન્સ કરે તમારી જોડે પૈસા મોકલે ત્યારે તમારું આ પ્રોડક્શન પ્રોસેસ ચાલે આ એક બહુ ઇઝી હાઈપોથેટિકલ સિનારીઓ આપણે લીધો કે પ્રોડક્શન પ્રોસેસ કઈ રીતે થાય બરાબર એક તો ફેક્ટર્સ માર્કેટ હોય ફેક્ટર્સ માર્કેટથી પ્રોડક્શન થાય હાઉસ હોલ્ડ સુધી પહોંચે ગુડ્સ માર્કેટ આવે અને ગુડ્સ પ્રોડ્યુસ થાય બરાબર ફેક્ટર ઓફ પ્રોડક્શન કયા છે તો એક તો ઇન્કમ હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇસીસને એન્ટરપ્રિન્યરને ઇન્કમ આપે બરાબર ઇન્કમથી એક્સપેન્ડિચર ઇન્કર્ડ થાય એન્ટરપ્રિનિયર શું કરે વસ્તુઓ ભેગી કરીને એક્સપેન્ડિચર કરીને હાઉસ હોલ્ડને મટીરીયલ પૂરું પાડે હેન્સ એ એન્ટરપ્રિન્યુર રેવન્યુ કમાય ઓકે એક એક્ઝામ્પલ છે કે પાંચસો રૂપિયાની ઇકોનોમી છે બરાબર હાઉસ હોલ્ડ ઇન્કર્સ એક્સપેન્ડિચર ઓફ ફાઇવ હંડ્રેડ એન્ડ પેઝ ટુ ફર્મ ફોર પ્રોડક્ટ ઓફ ફાઇવ હંડ્રેડ એટલે હાઉસ હોલ્ડ જોડે ફોર એક્ઝામ્પલ પાંચસો રૂપિયા બરાબર પાંચસો રૂપિયાની પ્રોડક્ટ લેવા માટે એ લોકોએ એન્ટરપ્રિન્યુરને પાંચસો રૂપિયા આપ્યા બરાબર વેર એઝ ફોર્મ મેડ ધોઝ પ્રોડક્ટ બાય ઇન્કરીંગ હંડ્રેડ રૂપીસ ઇચ ટુ રેન્ટ ઇન્ટરેસ્ટ અને વેજીસ હવે ફોર્મ્સ છે એ કઈ રીતે પ્રોડક્શન કરશે એનો ખર્ચો શું થશે એક તો જે જગ્યા પર એ કરે છે એનું ભાડું લાગે રેન્ટ બરાબર એની જોડે જે મશીનરીઝ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે એક તો એનો ખર્ચો થાય અને ત્રીજું જે માણસો કામ કરે છે એના પગાર આપવા પડે એટલે કે વેજીસ આ ત્રણ ખર્ચા એન્ટરપ્રિનિયરને થતા હોય છે પાંચસો રૂપિયા હાઉસ હોલ્ડ્સે એન્ટરપ્રિનિયરને આપ્યા એન્ટરપ્રિનિયરે આપણે માની લઈએ કે ત્રણેય વસ્તુ ત્રણેય જગ્યાએ રેન્ટ વેજીસ અને ઇન્વેસ્ટમેન્ટ આ ત્રણેય ખર્ચો એને સોસો રૂપિયા થયો એટલે ત્રણસો રૂપિયા ખર્ચ થયો તો જે બસો રૂપિયા વધ્યા એ એનો પ્રોફિટ છે એન્ટરપ્રિનિયર આ રીતે પ્રોફિટ કરે અને એ રૂપિયા એની પાસે આવે હવે એન્ટરપ્રિનિયર પોતે પણ તો એક હાઉસહોલ્ડ છે રાઈટ તો આ જે પાંચસો રૂપિયા ઇકોનોમીમાં હતા એ કેટલા થયા એ સેવન હંડ્રેડે પહોંચ્યા બરાબર અને ધીમે ધીમે આવી રીતે ઇકોનોમિક મોડલ આગળ વધે ઓકે નેક્સ્ટ જોઈએ મલ્ટી સેક્ટર મોડલ ઓફ ઇકોનોમી ડાયનામીક ઇક્વિલિબ્રિયમ મોડલ આ શું છે અત્યારે આ જે સિનેરિયો આપણે જોયો એ એકદમ ઇઝી જોયો કે જ્યાં આગળ ગવર્મેન્ટ ટેક્સિસ નથી ગવર્મેન્ટ સબસિડીઝ નથી જ્યાં આગળ ઇમ્પોર્ટ્સ નથી એક્સપોર્ટ્સ નથી કોઈ ઇન્જેક્શન અને બીજું કોઈ લીકેજીસ નથી આને ઇકોનોમિક ભાષામાં ઇન્જેક્શન અને લીકેજીસ કહેવાય ઇન્જેક્શન કયા તો ઇમ્પોર્ટ્સ અને ગવર્મેન્ટ સબસિડીઝ હોય ઇન્જેક્શન હોય લીકેજીસ કયા તો ટેક્સિસ છે એક્સપોર્ટ્સ છે આ બધા લીકેજીસ છે રાઈટ તો આ બધું ક્યારે એક્ટ કરે સેક્ટર મોડલ ઓફ ઇકોનોમી હોય એટલે મલ્ટી સેક્ટર મોડલ ઓકે વેલ્યુ ઓફ ઇકોનોમી સી હવે આટલું તો આપણે સમજ્યા હવે ઇકોનોમીની વેલ્યુ કઈ રીતે કાઢવી બરાબર એ હવે પ્રોસેસ સમજીએ એક તો બે ટાઈપ છે ઇન્કમ અપ્રોચ કોણ કેટલું કમાયું એકદમ સાદો અને દેશી હિસાબ તમારા ઇકોનોમીમાં કેટલા લોકો છે એ કેટલું કમાય છે એના ઉપરથી તમને ખબર પડી જાય નંબર વન નંબર ટુ છે એક્સપેન્ડિચર અપ્રોચ કોણ કેટલો ખર્ચ કરે છે ટોટલ એક્સપેન્ડિચર રિસિવડ બાય ધ ડોમેસ્ટિક ફર્મ્સ ઓફ ઇકોનોમી કંપનીઝ જે છે એ કેટલું કમાય છે એ કેટલું એક્સપેન્ડિચર કરી શકે છે એ કેટલું પ્રોડક્શન કરી શકે છે એના ઉપરથી એક તો તમારું ઇન્કમ વેલ્યુની ઇકોનોમીની વેલ્યુ નક્કી થાય ઓકે ચાર બેઝિક એન્ટિટીસ છે ઇકોનોમીમાં જે મેટર કરે છે એક તો તમે હાઉસ હોલ્ડ્સ બરાબર બીજું હાઉસ હોલ્ડ્સ પૈસા ખર્ચીને કોને આપે બિઝનેસીસને આપે બિઝનેસીસ શું કરે પ્રોડક્ટ બનાવે એ પ્રોડક્ટ ગવર્મેન્ટ પણ ખરીદી શકે તમે પણ ખરીદી શકે અને ગવર્મેન્ટ એમાં ટેક્સિસ આપે અને સબસિડીઝ આપે ટેક્સિસ સબસિડીઝ એમાં એડ થાય બરાબર અને ચોથું એક્સપોર્ટ થાય એટલે કે ફોરેનર એને ખરીદે આ ચાર એન્ટિટીસ છે બેઝિક હવે આ તમે કોઈ પ્રોડક્ટ બનાવી એને એની ડિમાન્ડ એની ડિમાન્ડ હશે તો જ એની સપ્લાય થશે ડિમાન્ડ વધશે તો જ ઇન્ડસ્ટ્રીઝ એને પ્રમોટ કરવાનો ટ્રાય કરશે એને વધારે બનાવવાનું ટ્રાય કરશે પ્રોફિટ્સ માટે અને તમને વેચશે બરાબર તો એગ્રીગેટ ડિમાન્ડ ટોટલ ડિમાન્ડ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન ધ ઇકોનોમી એગ્રીગેટ ડિમાન્ડ પ્રિલિમ્સ અને મેન્સમાં જ્યાં પણ આવે ત્યાં એનો મતલબ એ છે કે આખા ઇકોનોમીની ટોટલ ડિમાન્ડ શું છે ગુડ્સ એન્ડ સર્વિસીસની ઓકે પછી આવે હવે આપણે આ બેઝિક કોમ્પોનેન્ટ્સ સમજી લીધા બરાબર હવે આપણે જોઈએ કે ઇન્કમ અકાઉન્ટિંગ કઈ રીતે થાય પ્રોડક્શન મેથડ અપ્રોચ સૌથી પહેલો પ્રોડક્શન મેથડ અપ્રોચ શું છે એક તો આવે જીડીપી અને જીએનપી જીડીપી વેલ્યુ ઓફ ઓલ ધ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન ધ ઇકોનોમી આ સૌથી મેઇન છે આના ઉપરથી તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પ્રિલિમ્સમાં જોવા મળશે જીડીપી શું છે વેલ્યુ ઓફ ઓલ ફાઈનલ ગુડ્સ એન્ડ સર્વિસ તમારા દેશમાં જેટલી પણ ગુડ્સ અને જેટલું પણ સર્વિસનું મેન્યુફેક્ચરિંગ થાય છે એની ટોટલ અમાઉન્ટ શું છે દેટ ઇઝ જીડીપી દેટ્સ ઇટ ઓકે જીએનપી વેલ્યુ ઓફ આઉટપુટ બાય ધ નેશનલ્સ ઓફ ધ વન કન્ટ્રી ફોર એક્ઝામ્પલ ભારતીય છે તો ભારતીય અમેરિકામાં પણ રહે છે કેનેડા પણ ત્યાં પણ રહે છે ઓસ્ટ્રેલિયામાં રહે છે ઘણા બધા દેશમાં રહે છે ત્યાં આગળ કેટલું પ્રોડક્શન કરે છે શું એ આપણા કન્ટ્રીમાં કાઉન્ટ થાય જીડીપીમાં નહીં કાઉન્ટ થાય કારણ કે જીડીપીની એક ટર્મ છે કે દેશમાં આપણી જમીન ઉપર આપણી જે ઇકોનોમિક્સ બોર્ડર્સ છે એમાં જે પ્રોડક્શન થાય એ જ ગણાય જ્યારે જીએનપી છે એ તમારા નેશનલ છે એટલે એક ભારતીય અમેરિકામાં ધારો કે પાંચ બિલિયન ડોલર્સનું પ્રોડક્શન કરતો હોય તો એ જીએનપીમાં કેલ્ક્યુલેટ થાય ઓકે નેટ ફેક્ટર ઇન્કમ અબ્રોડ જે મેં હમણાં વાત કરીને એ એનએફઆઈએ કહેવાય નેટ ફેક્ટર ઇન્કમ ઓફ અબ્રોડ એટલે બહારની જે ઇન્કમ છે એને એનએફઆઈએ કહેવાય આઉટપુટ બાય ઇન્ડિયન્સ અબ્રોડ આઉટપુટ બાય ફોરેનર્સ ઇન ઇન્ડિયા એ માઇનસ થાય જીડીપીમાંથી એટલે કે આ જે આઉટપુટ બાય ઇન્ડિયન્સ અબ્રોડ છે એ જીએનપીમાં આવે અને આઉટપુટ બાય ફોરેનર્સ ઇન ઇન્ડિયા એ જીએનપીમાંથી અરે જીડીપીમાંથી માઇનસ થાય ડિડક્ટ થઈ જાય ઓકે હવે જોઈએ સર્ક્યુલેટિંગ જીડીપી સેપરેશન ઓફ ફાઈનલ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ ગુડ્સ જીડીપી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ સૌથી બેઝિક છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એઝ ફાર એસ મેઇન્સ ઇઝ કન્સર્ન મેન્સમાં ઘણીવાર આ પ્રોડક્શન પ્રોસેસ આ કેલ્ક્યુલેટિંગ મેથડ ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે બરાબર એટલે હવે પણ આવી શકે એની બહુ બધી પોસિબિલિટીઝ છે એની પહેલી મેથડ શું છે જીવી એ મેથડ કેલ્ક્યુલેટિંગ જીડીપી એટલે જીવી એ ગ્રોસ વેલ્યુ એડેડ શું છે ગ્રોસ વેલ્યુ એડેડ એક બેઝિક એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ તમારી કાર મેન્યુફેક્ચરિંગની કંપની છે તમે કાર બનાવો છો બરાબર એક્ઝામ્પલ લઈ લઈએ કે તમે એક જ મોડલ બનાવો છો એને તમે દસ લાખમાં વેચો છો બરાબર તો તમારે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એમાં તમે દસ લાખમાં તો તમને નહીં પડી હોય માની લઈએ કે દસ લાખ તમારો જે છેલ્લો આંકડો છે એ છે એમાં તમારો પ્રોફિટ જે છે એ માની લઈએ કે પાંચ લાખ છે બરાબર આ પ્રોફિટ તો તમને પડી કેટલામાં કાર પાંચ લાખમાં પડી હવે તમે સમજો કે તમારી પાસે સ્ટીલ સ્ટ્રક્ચર એટલે કે જે એનું બેઝિક સ્ટ્રક્ચર હોય કારનું એ તૈયાર થઈને આવ્યું સ્ટીલ કંપનીમાંથી બરાબર તો એ કદાચ તમને પડ્યું હશે બે લાખમાં બરાબર જ્યારે એક બીજું પ્રોસેસ એમાં થઈ એ સ્ટીલ સ્ટ્રક્ચરની સાથે સાથે એમાં જે મશીનરી લાગી જે ઓટોમેટિવ પાર્ટ્સ લાગ્યા ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ લાગ્યા એ તમને લગભગ પડ્યા બીજા બે લાખમાં બરાબર એટલે ચાર લાખ તમારી વેલ્યુ થઈ હવે આ સ્ટીલ બનાવવાવાળી જે કંપની છે જે તમને સ્ટ્રક્ચર બનાવીને આપે છે એને પણ કોઈક ભાવે સ્ટીલ મળ્યું હશે બરાબર તો માની લઈએ કે એને એક લાખ રૂપિયાનું સ્ટીલ મળ્યું હતું એને એક લાખની પ્રોસેસ કરી અને તમને બે લાખમાં વેચ્યું બરાબર તો આ એ લા એક લાખમાં એને જે સ્ટીલ પડ્યું એ પણ ક્યાંકથી આવ્યું હશે તો એ રો મટિરિયલ તમે સમજો કે પચાસ હજારમાં એ રો મટિરિયલ બનાવવાવાળી કંપનીએ પચાસ હજારમાં એને પડ્યું અને એણે એક લાખમાં આ સ્ટીલ બનાવવાવાળી કંપનીને વેચ્યું આ બધા શું કરી રહ્યા છે આ બધા વેલ્યુ એડિશન કરી રહ્યા છે શું કરી રહ્યા છે વેલ્યુ એડિશન આ રો સ્ટીલ સ્ટીલવાળાને વેચ્યું ત્યાં પચાસ હજારનું એણે વેલ્યુ એડિશન કર્યું આણે એક લાખનું વેલ્યુ એડિશન કર્યું આ સ્ટીલ સ્ટ્રક્ચર તમારી કંપનીએ તમારી કંપનીએ ત્રણ લાખનું વેલ્યુ એડિશન કર્યું અને તમને દસ લાખમાં વેચી બરાબર આને કહેવાય વેલ્યુ એડિશન આવી રીતે દરેક ફોર્મનું વેલ્યુ એડિશન શું છે એ તમે જાણી લો તો તમને ઇઝીલી તમને ખબર પડી જાય કે જીડીપી શું છે ટોટલ વેલ્યુ શું છે વેલ્યુ એડિશનનું એક જે કહેવાય ઇક્વેશન વેલ્યુ એડિશન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ માઇનસ ઇનપુટ તમારે પચાસ હજારનું ઇનપુટ હતું તમે બે લાખમાં કાર વેચી ફોર એક્ઝામ્પલ બરોબર તો આજે દોઢ લાખ વધ્યા એને કહેવાય વેલ્યુ એડિશન ઓકે આ મેં એક એક્ઝામ્પલનું નીચે એ જ લખેલું છે બરાબર જીડીપી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેલ્યુ એડેડ ઓફ ધ ઇકોનોમી આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ઓકે હવે આપણે બીજું એક કોન્સેપ્ટ જોઈ લઈએ હવે તમે સમજો કે તમે ગયા વર્ષે કાર બનાવી કે પછી ચેર બનાવી તમારી ચેર બનાવવાની કંપની છે બરાબર તો બે હજાર એકવીસમાં તમે ચેર બનાવી લગભગ સો બરાબર અને એનો રેટ હતો આઠસો રૂપિયા એક ચેરનો તો તમારી ઇકોનોમી કેટલી થઈ બરાબર એસી હજારની તમારી ઇકોનોમી થઈ રાઈટ હવે બે હજાર બાવીસની જો વાત કરીએ તો તમે અહીંયા અગર તમે કેટલી ચેર બનાવી હતી સો ચેર બનાવી બરાબર અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ કે તમે હેંસી ચેર બનાવી આ વખતે બરાબર અને એનો ભાવ તમે વધારી દીધો બસો રૂપિયા કરી દીધો બરાબર તો કેટલું થયું તમારે એક સાઈઠ થઈ ગયું બરાબર હવે તમે બેઝિક સમજો કે તમે ગયા વર્ષે બે હજાર એકવીસમાં સો ચેર બનાવી હતી એટલે તમારું પ્રોડક્શન સો હતું બરાબર જ્યારે તમે બે હજાર બાવીસમાં એનો ભાવ ઘટાડી દીધો બરાબર તમે જે હન્ડ્રેડ રૂપીઝ એનો રેટ હતો એના બદલે તમે એટી રૂપીસ રેટ કરી નાખ્યો પ્રોડક્શન એટલું ને એટલું જ છે પ્રોડક્શન નથી વધ્યું પણ ભાવ વધી ગયો બરાબર અને ભાવ ઘટી ગયો તો તમારું જે જીડીપીની વેલ્યુ આવે એ ફોર એક્ઝામ્પલ ચાલો એકવીસમાં તમારી જીડીપીની વેલ્યુ આવી એક લાખ બે હજાર બાવીસમાં તમારી જીડીપીની વેલ્યુ આવી એક લાખ વીસ હજાર બરાબર એક્ઝામ્પલ આપું છું તો આ વીસ હજાર જે વધ્યા એ તો ભાવ વધારાના કારણે વધ્યા ને તમારું પ્રોડક્શન તો ત્યાંને ત્યાં જ છે પ્રોડક્શન તો તમારું વધ્યું નથી તો તમારે ભાવ કઈ રીતે વધે બરાબર તો આને આ જે ડિફરન્સ કહેવાય ગ્રોથ તો તમારો નથી વધ્યો ભાવ વધી ગયો એને તમારે રિયલ અને નોમિનલ જીડીપીમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો જો રિયલમાં શું હોય કે ધીસ યર્સ જીડીપી એટ સમ કોન્સ્ટન્ટ પ્રાઇસ ઇન્કલુડિંગ ઇન્ફ્લેશન એટલે તમે જે આ કેલ્ક્યુલેટ કર્યું કે એક વીસ તમારી વેલ્યુ આવી એ ટોટલ વેલ્યુ તમારી ઇકોનોમીની આવી એ રિયલ જીડીપી છે સમજ્યા તમે ચેર બે હજાર બાવીસમાં સો રૂપિયાની થઈ ફોર એક્ઝામ્પલ બે હજાર એકવીસમાં આઠસો રૂપિયા આ બે હજાર બાવીસમાં સો રૂપિયાની ચેર થઈ એ ગયા વર્ષે આઠસોની હતી એટલે બસો રૂપિયા ચેરનો ભાવ વધારી દીધો બે હજાર બાવીસની ક્વોન્ટિટી સો છે એટલે એક લાખ જીડીપી થયું બરાબર બે હજાર એકવીસની ક્વોન્ટિટી હેંસી છે અને આઠસો રેટ છે તો જીડીપી કેટલું ચોસઠ હજાર થયું બરાબર એટલે આ જે જીડીપીનો ડિફરન્સ આવે પ્રોડક્શન તો ના વધે પણ જીડીપીમાં ડિફરન્સ આવે એને તમે રિયલ જીડીપી કો હવે નોમિનલ શું હોય તો કરંટ ઇયર આઉટપુટ એટ કરન્ટ ઇયર પ્રાઇસિસ નોમિનલ શું છે કે આ વર્ષનો જે ભાવ છે અને આ વર્ષનું પ્રોડક્શન છે એને નોમિનલ કહેવાય આ પણ ટર્મ પ્રિલિમ્સમાં આવતી હોય છે હવે આવે જીડીપી ડિફ્લેટર એક આ ટર્મ પણ પ્રિલિમ્સમાં ઘણી બધી વાર આવે નોમિનલ અપોન રિયલ આને જીડીપી ડિફ્લેશન કહેવાય બરોબર પ્રાઇસિસ એ ડિફરન્ટ પોઈન્ટ્સ ઇન પ્રોડક્શન ચેન આ જે ચાર પાંચ ટાઈપના પ્રાઇસીસ છે એ ઘણી બધી વાર પ્રિલિમ્સમાં પૂછાતા હોય માર્કેટ પ્રાઇસ શું છે તો માર્કેટ પ્રાઇસ તમે માર્કેટમાં જે પ્રાઇસ આપો છો કોઈ કોમોડિટીનો એમ આરપી એને કહેવાય એમાં શું શું ઇન્ક્લુડ હોય એક તો ફેક્ટર કોસ્ટ કંપનીને કેટલા ભાવે એ પડ્યું એક તો ફેક્ટર કોસ્ટ પ્લસ ગવર્મેન્ટ એમાં ટેક્સિસ લગાડે બરાબર પછી એમાં ગવર્મેન્ટ ઘણી બધી પ્રોડક્ટ્સમાં સબસિડીસ પણ આપતી હોય એટલે સબસિડીઝ માઇનસ કરવાની બરોબર એટલે તમને માર્કેટ પ્રાઇસ મળી જાય ફેક્ટર કોસ્ટ શું છે એન્ટરપ્રિનિયરને શું ભાવ પડ્યું મની બાય હાઉસ હોલ્ડસ એટલે એન્ટરપ્રિનિયરને કોણે પૈસા આપ્યા હાઉસ હોલ્ડ્સે આપ્યા વસ્તુ ખરીદવાના માઇનસ ટેક્સિસ માઇનસ સબસિડીઝ ફેક્ટર કોસ્ટ તમે એક એક્ઝામ્પલ સમજો કે ફેક્ટરીમાં કોઈ માલ બની રહ્યો છે હવે એ માલ બનાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા તો હાઉસ હોલ્ડસ પાસેથી આવ્યા બરોબર હવે માલ બની રહ્યો છે ત્યારે તો ટેક્સ કે સબસિડી નહીં લાગે એ ફેક્ટરીના ગેટની બહાર જશે ત્યારે વસ્તુની જે ટેક્સિસ છે સબસિડીઝ એપ્લાય થશે બરાબર ફેક્ટરીમાં તો નથી લાગવાની એટલે ફેક્ટ મની બાય એચએચ માઇનસ ટેક્સિસ માઇનસ સબસિડીઝ પ્રાઇસ રિસિવડ બાય પ્રોડ્યુસર્સ બરાબર એને ફેક્ટર કોસ્ટ કહેવાય ડાયરેક્ટ ટેક્સ શું છે કોઈ વસ્તુની ઉપર ડાયરેક્ટ ટેક્સ લાગે અને એ ટેક્સ તમે જ ભરો એને ડાયરેક્ટ ટેક્સ લાગે તમે કોઈ કોમોડિટી ખરીદવા ગયા એમાં જીએસટી ઇન્કલુડ કરેલું છે એ તમે જ ભરો છો બરાબર અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે લેવિડ ઓન મી એન્ડ પેડ બાય સમવન એલ્સ ફોર એક્ઝામ્પલ તમે પેન્ટ ખરીદવા ગયા પેન્ટ જ્યાં પેન્ટવાળાની દુકાને આવે છે તો એ કંપનીમાંથી જીએસટી થઈને જ આવે બરાબર તમે ઘણી બધી વાર કેશમાં ખરીદી લો તો એ જીએસટી એ દુકાનવાળાને તો ભરવું જ પડે તમે ના ભરો એક સમયે બરાબર તો એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય કે તમે ના ભર્યું તમારા બદલે કોઈ બીજાએ ભરી દીધું બરાબર જીડીપી વિલ બી માર્કેટ પ્રાઇસ પ્લસ ટેક્સિસ માઇનસ સબસિડીઝ જીડીપીમાંથી સબસિડી માઇનસ થાય આ ખાસ ધ્યાન રાખજો જીડીપીમાં સબસિડીઝ કેલ્ક્યુલેટ નથી થતી હવે કોન્સેપ્ટ ઓફ બેઝિક પ્રાઇસ સમજીએ બેઝિક પ્રાઇસ શું છે એક હું તમને એક એક્ઝામ્પલ આપું ફોર એક્ઝામ્પલ ઓનિયન છે આ એટલે કે ડુંગળી બરાબર એની એક પરત અંદર હોય એની બીજી એક પરત અંદર હોય બરોબર આ બધી એની પરતો છે એક એક પરત તમે ખોલો બરાબર હવે આ જે સૌથી બહારની છે એને માર્કેટ પ્રાઇસ કહેવાય બરાબર પછી આને અને આને આને ફેક્ટર કોસ્ટ અને આને આપણે બેઝિક પ્રાઇસ ગણી લઈએ બરાબર આ એક ઇઝીલી તમને સમજાવી દીધું બેઝિક પ્રાઇસ શું છે માર્કેટ પ્રાઇસ પ્લસ સબસિડી માઇનસ ટેક્સીસ બરાબર જીડીપી જીવીએ પ્લસ ઇન્કમ ટેક્સ માઇનસ સબસિડીઝ એ હમણાં મેં તમને સમજાવ્યું સબસિડીઝ બહાર નીકળી જાય કેન્સલ થઈ જાય જીડીપી ફોર ઇન્ડસ્ટ્રીઝ કેરીડ આઉટ બાય હવે આ જીડીપી કરે છે કોણ તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર કોર્પોરેટ અફેર્સ આ છે આ કેલ્ક્યુલેટ કરે છે આ એક ડેટાબેસ છે પહેલાં બીજા કરતા હતા હવે આ એક ડેટાબેસ થઈ ગયો આ એકવીસ શું છે એકવીસ નંબરનો એક યુનિક ડિજિટ કોડ તમને આપવામાં આવે ધારો કે તમારી ઇન્ડસ્ટ્રી છે તમારી શર્ટ બનાવવાની બરાબર તો તમને તમારી કંપનીને એકવીસ કોડનો એક યુનિક કોડ આપવામાં આવે એ કોડ ઉપર તમે તમારા વર્ષનું જે પણ કંઈ લેણદેણ થઈ તમને કેટલામાં વસ્તુઓ પડી તમે કેટલું પ્રોડક્શન કર્યું તમે કેટલે વેજીસ આપ્યા એ બધું ઓનલાઈન ભરવાનું હોય અને એના બેઝિસ ઉપરથી આ લોકો જીડીપી કેલ્ક્યુલેટ કરે હવે જીડીપી કેલ્ક્યુલેટ કરવામાં લગભગ ચૌદ લાખ જેટલા સેમ્પલ્સ લેવામાં આવે ઇકોનોમીમાંથી અને ત્યારબાદ થતું હોય છે એસ્ટિમેશન પ્રોસેસ આવે પછી હવે એમાં મિનિમમ મિનિમા બાયસ કેલ્ક્યુલેશન મિનિમાઈઝ કરવા માટે હવે આમાં કેવું થાય કે જીડીપી જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે કરે છે તો માણસો જ બરોબર એટલે ઘણી બધી વાર એવું થાય કે કોકનું માઇન્ડસેટ કોઈક પોલિટિકલ પાર્ટી માટે સારું હોય તો એ સારું બતાવે કોઈનું ખરાબ હોય તો એ ખરાબ બતાવવાનો ટ્રાય કરે બાયસ વ્યક્તિ થઈ જ જતું હોય છે બરાબર તો એ બાયસને ઘટાડવા માટે આપણે શું કર્યું વી હેવ અડોપ્ટેડ સ્ટાન્ડર્ડ્સ ગીવન બાય યુએન યુનાઇટેડ નેશન્સ અને આઈએમએફ એસ એને ટુ થાઉઝન્ડ એટ એને સ્ટાન્ડર્ડ્સ કહેવાય એસ એનએ ટુ થાઉઝન્ડ એટ બે હજાર આઠમાં એ આપણે અડોપ્ટ કર્યા હતા અને એ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આપણે જીડીપી કેલ્ક્યુલેટ કરીએ છીએ ફ્રોમ ફોર્મલ વી કેલ્ક્યુલેટ ઇનફોર્મલ આપણી જે ઇકોનોમી છે ને એ ઇનફોર્મલ સેક્ટર વધારે છે લગભગ સિત્તેર એંસી ટકા ઇન્ફોર્મલ આપણું ચાલે છે બરાબર ફોર્મલ તો ફક્ત વીસ ટકા આજુબાજુ જ છે બરોબર તો આપણે ઇન્ફોર્મલમાંથી ફોર્મલ કેલ્ક્યુલેટ કરીએ કે ઇનફોર્મલ આટલું છે તો ફોર્મલ કેટલું હોઈ શકે એ રીતનું અઝમ્સન્સ ઉપરથી જીડીપી કેલ્ક્યુલેટ થાય હવે આ એક પ્રોસેસ છે તો દરેક પ્રોસેસની અડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ લિમિટેશન્સ હોય જ બરાબર એમ ની પણ ઘણી બધી છે એક તો એમાં ઇન્કમ કમ્પેરિઝન જે છે વેલ બિંગનું યુઝ નથી થતું તમે ઘણા ઘણા વર્ષો પહેલાં એક ન્યૂઝ સાંભળ્યા હોય તો ભૂતાન ભૂતાન ઇઝ વર્લ્ડ્સ હેપીએસ્ટ કન્ટ્રી એવો એક્ઝામ્પલ આપણે એની હેપીનેસ ઇન્ડેક્સ બહાર આવે છે એમાં ભૂતાન નંબર વન પણ આવે છે અને આપણો દેશ ક્યાં આવે છે એ તમને ધ્યાનમાં જ છે એટલે હેપીનેસ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે વ્યક્તિનું જીવનનું જાણવા માટે બરાબર હેપીનેસ તો જીડીપીમાં કેલ્ક્યુલેટ થતું જ નથી જીડીપીમાં તો ફક્ત પૈસા જ કેલ્ક્યુલેટ થાય છે બરાબર તો એક તો આ નથી આપણે કેલ્ક્યુલેટ કરી શકતા અને આ એક વેલ્યુ છે વધી બી શકે ઘટી બી શકે ગવર્મેન્ટ ટેક્સેશન ઉપર ડિપેન્ડ કરે છે બરોબર ઇનસેન્સિટિવ છે એટલે કોણ આને કંટ્રોલ કરે છે આની ઇન્કમ જાય છે ઘણી બધી વાર લેપ્સ થઈ જાય ખબર પણ ના પડે બરોબર નેચર ઓફ ગુડ્સ પ્રોડ્યુસ મેરિટ્સ ડીમેરિટ્સ આ બધા છે જ ડિફિકલ્ટી ઇન કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન કરવું આ એક અઘરી અને પેચીદા પ્રોસેસ છે આપણે જોઈ છે બરાબર અલ્ટરનેટિવ શું છે જીડીપીના તો મેં જેમ હમણાં કીધું હેપીનેસ ઇન્ડેક્સ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ બધા એના એક્ઝામ્પલ્સ છે કે આ રીતે પણ થઈ શકે પણ સૌથી યુનિવર્સલી એડોપ્ટેડ જીડીપી છે દરેક દેશમાં જીડીપી કેલ્ક્યુલેટ થતું હોય અને એક બેઝિક યુનિવર્સલી એડોપ્ટેડ સિસ્ટમ છે જેના પ્રમાણે આપણે ચાલીએ છીએ સમ મેજર્સ ઓફ ઇન્કમ હવે જીડીપી તો ત્યારે ઇન કેલ્ક્યુલેટ થાય ને જ્યારે ઇન્કમ થાય જ્યારે હાઉસ હોલ્ડ્સ પૈસા આપે એન્ટરપ્રિનિયર એન્ટરપ્રિનિયર પૈસા કમાય અને એ સિસ્ટમ એ સાયકલ ચાલે બરાબર એમાં શું શું વસ્તુઓ અપ્લાય થતી હોય છે અને આ બધા જે ટર્મ્સ છે ને અમે તમને એટલા માટે અહીંયા બધા લખી આપ્યા તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા ટર્મ્સ બેઠા આવે છે ઘણીવાર પ્રિલિમ્સમાં અને તમારા બે માર્ક્સ સિક્યોર કરી શકે એક તો છે પર કેપિટા ઇન્કમ એટલે કે શું જીડીપી અપોન મિડ ઇયર પોપ્યુલેશન જીડીપી અપોન દેશની જે પોપ્યુલેશન છે એના ઉપરથી પર કેપિટા ઇન્કમ નક્કી થાય ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા જીએનપી આપણે જે વિદેશીઓ માટે હમણાં વાત કરી વિદેશમાં આપણા હોય એનું કેલ્ક્યુલેટ કઈ રીતે થાય ઇન્કમ્સ ઓફ નેશનલ ઓફ કન્ટ્રી ઇન રિસ્પેક્ટિવ ઓફ વેર ધે આર કોઈ પણ દેશમાં હોય જીએનપીમાં કેલ્ક્યુલેટ થાય નેશનલ ઇન્કમ નેશનલ ઇન્કમ ક્યાંથી નીકળે એનએનપીએફસી હવે આ એનએનપીએફસી શું છે નેટ નેશનલ પ્રોડક્શન પર ફેક્ટર કોસ્ટ હવે એ શું છે ગ્રોસ નેશનલ પ્રોડક્શન પર માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિસિએશન માઇનસ ટેક્સિસ પ્લસ સબસિડીઝ હવે આ બધું બહુ પેચીદા છે પણ હું તમને ઇઝીલી સમજાવી દઉં કે વસ્તુનું પ્રોડક્શન જ્યારે થાય કોઈ કંપની વસ્તુનું પ્રોડક્શન કરે તો એને સૌથી પહેલો ભાવ કયો પડે ફેક્ટર કોસ્ટ એને બધી વસ્તુઓ ભેગી કરી એનો પ્રોસેસ કર્યું અને એને બનાવી એટલે એને ફેક્ટર કોસ્ટ થયું ગેટની બહાર ગેટ પાસે જ્યારે પહોંચે એ વસ્તુ ત્યારે એના ઉપર ટેક્સિસ લાગે કોઈ ઇન્ડસ્ટ્રીના ગેટે એ ટ્રક પહોંચ્યો બહાર જવા માટે ત્યાં એના ઉપર ટેક્સિસ લાગે ફોર એક્ઝામ્પલ શર્ટ છે તો એમાં દસ રૂપિયા એક શર્ટ ઉપર ટેક્સ લગાવ્યો સરકારે બરાબર તો એ એડ થઈ ગયું હવે કોઈ મહત્ત્વની વસ્તુ છે તો સરકાર સબસિડી પણ આપતું હોય તો ગેટની બહાર જેવું નીકળે ટ્રક એમાંથી સબસિડી માઇનસ થઈ જાય પાંચ રૂપિયા ધારો કે સબસિડી આપી હોય તો એ એકસો પાંચ એકસો દસ રૂપિયાનો જે શર્ટ થયો એ તમને એકસો પાંચમાં પડે આ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે આ બધું એ જ છે પણ મેં અહીંયા એની જે ડેફિનેશન છે એ પ્રમાણે લખ્યું છે પર્સનલ ઇન્કમ શું છે ઇન્કમ્સ ઓફ હાઉસ હોલ્ડ એટલે તમારી ઇન્કમ અને રિટેન બાય હાઉસ હોલ્ડ કે જેમાં કોઈ ટેક્સ નથી એ તમે બચાવો જ છો એને પર્સનલ ઇન્કમ કહેવાય બરાબર આ એની ઇક્વેશન છે આ ઘણી બધી વાર મેન્સમાં યુઝ થઈ શકે તમારે જો કરવું હોય તો બાકી આમાં બહુ પડવાની અત્યારે જરૂર નથી ટ્રાન્સફર પેમેન્ટ્સ ટ્રાન્સફર પેમેન્ટ શું છે ઇન્કમ નથી ટ્રાન્સફર પેમેન્ટ્સ પેમેન્ટ જીડીપીમાં કેલ્ક્યુલેટ ન થાય કારણ કે એક અકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં જાય આવે જાય આવે એ રીતે થતું હોય બરોબર પ્રાઇવેટ ઇન્કમ શું છે ઇન્કમ ઓફ પ્રાઇવેટ સેક્ટર ધેટ ઇઝ હાઉસ હોલ્ડર ફર્મ્સ અને પ્રાઇવેટ ઇન્કમ કહેવાય એનડીઆઈ નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમ ઇન્કમ અવેલેબલ ટુ ધ નેશનલ્સ ઓફ કન્ટ્રી તમારી પાસે જે ઇન્કમ છે બરોબર એ એનડીઆઈમાં આવે હવે એનડીઆઈનો પણ ઇક્વેશન છે કરન્ટ ટ્રાન્સફર પેમેન્ટ રિફર્સ ટુ ધ ગ્રાન્ટ્સ ફ્રોમ અધર નેશનલ ઇન્સ્ટિટ્યુટ લાઇટ ગ્રાન્ટ ફ્રોમ વર્લ્ડ બેંક એટલે વર્લ્ડ બેન્કમાંથી અમુક ગ્રાન્ટ આવે પછી આઈએમએફમાંથી આવે મોટી મોટી સંસ્થાઓમાંથી ગ્રાન્ટ્સ આવે તો એ એનડીઆઈમાં થતી હોય છે હવે આપણે આ તો જોઈ લીધું ભાવ વધારાની એક વચ્ચે વાત થઈ બરાબર ઇન્ફ્લેશન શું છે તમે ગયા વર્ષે કોઈ કોમોડિટી ખરીદી સો રૂપિયાની એક એની એ કોમોડિટીના આ વર્ષે એકસો પાંચ થઈ ગયા બરાબર તો એને ઇન્ફ્લેશન કહેવાય ભાવ વધારો હવે એ ઘણા બધા ફેક્ટર્સથી થતું હોય આપણે આગળ જોઈએ એક મેન્ટલ રેફરન્સ પોઈન્ટ છે પ્રાઇસ રાઈસ બરાબર એટલે કે જનરલ પ્રાઇસ રાઇસ નાનો મોટો જે ફરક પડે દર વર્ષે ભાવ વધતા હોય એને પ્રાઇસ રાઇસ કહેવાય હેપન ડ્યુ ટુ ડિમાન્ડ ઇન્ક્રીઝ ઓર કોન્સ્ટન્ટ ઇન સપ્લાય ડિમાન્ડ અને સપ્લાયના જે માળખું છે એમાં પ્લસ માઇનસ થાય એટલે ઘણીવાર વધતું હોય જનરલ ઇન્ક્રીઝ ઇન એગ્રીગેટ ડિમાન્ડ ડિમાન્ડ વધી ગઈ કોઈ પ્રોડક્ટની તો પણ ભાવ વધી જાય બહુ ડિમાન્ડેડ હોય તો ભાવ વધે અને રિડક્શન થઈ જાય તો પછી બહુ ભાવ જલ્દી ન મળે એ સ્ટેબલ થઈ જાય પણ ઘટતો નથી આપણે જોઈએ છીએ ઇકોનોમીમાં કોઈ વસ્તુનો ભાવ જલ્દી ઘટતો નથી વધી જાય પણ ઘટે નહીં પોટેન્શિયલ જીડીપી લેવલ ઓફ આઉટપુટ દેટ ઇકોનોમી કેન પ્રોડ્યુસ ઇન એન સસ્ટેનેબલ મેનર પોટેન્શિયલ જીડીપી શું છે રિયલ જીડીપી નહીં પોટેન્શિયલ એટલે તમારી પોટેન્શિયલ શું છે તમે ધારો તો આઈએસ બની શકો છો પણ એ ક્યારે બનો જ્યારે તમે સખત મહેનત કરો ખૂબ જ એજ્યુકેશન લો ખૂબ જ ભણો એક બાર મહિના બે વર્ષની પ્રોસેસ છે ભણવાની એ તમે પાર કરો ત્યારે તમે આઈએ બની શકો પણ એ કરવામાં તમે એ ધ્યાન રાખવું પડે કે સસ્ટેનેબલ વેમાં થાય તમે પોતાની જાતને ખેંચીને એ કરવા જાઓ તો તમે બીમાર પડો તમારે માનસિક પ્રોબ્લેમ્સ થઈ શકે તમારે ફિઝિકલ પ્રોબ્લેમ્સ થઈ શકે તમારે એક્સરસાઇઝ સાથે કરવી પડે આ બધા ઘણા બધા પેરામીટર્સ છે બરાબર તો તમે એ સસ્ટેનેબલ વેમાં રોજ નિત્ય મહેનત કરો ત્યારે જઈને તમને એ પ્રોસેસ નો એન્ડ આવે અને તમે પ્રોડક્ટ એટલે કે આઈએસ તમે બનો બરાબર પણ એ ક્યારે કે સસ્ટેનેબલ વેમાં થતું હોય ત્યારે એમ જીડીપીમાં પણ ઇકોનોમીમાં પણ જે પોટેન્શિયલ છે જીડીપીનો જોબ એમ્પ્લોયમેન્ટ આપવાનો પ્રોડક્શન ક્રિએટ કરવાનો પૈસા વધારવાનો બરાબર એક સસ્ટેનેબલ વેમાં સૌથી આગળ વધ 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 કરે ત્યારે જ એને એને પોટેન્શિયલ જીડીપી કહેવાય બરાબર આ રિયલ નથી ઇકોનોમી ધારે તો આ કરી શકે આ એક એવો એક્ઝામ્પલ છે બરાબર વેર એમ્પ્લોયમેન્ટ ડઝ નોટ ફોલ ઓર ગેટ્સ ક્રિએટેડ આફ્ટર એન સર્ટન લેવલ બટ અ સ્ટેડી રાઈઝ ઇન પ્રાઇસીસ ઇઝ સીન એટલે ભાવ વધારો તો થાય બરાબર પણ સાથે સાથે એમ્પ્લોયમેન્ટ પણ આવે ગ્રોથ પણ થાય જીડીપી પણ વધે ઓકે સ્ટેજ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટેજ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ એટલે સારામાં સારો સ્ટેજ છે ઇકોનોમી માટે ઓલ્સો કોલ્ડ એઝ નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બધું નેચરલ વેમાં ચાલે એને આપણે નાયરુ અને એનઆરયુ પણ કહીએ છીએ ઘણી વાર આ પ્રિલિમ્સમાં આવે છે આને શું કહેવાય નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અને આ જોડાયેલું છે પોટેન્શિયલ જીડીપી સાથે ઓકે હવે કોઈ પ્રોડક્ટ નો ડિમાન્ડ અને સપ્લાય એ પ્લસ માઇનસ થતું હોય અને ત્યારે જઈને જીડીપીમાં પ્લસ માઇનસ થાય ઇન્ફ્લેશનમાં પ્લસ માઇનસ થાય બધું જ ત્યાંથી જ રિલેટ થતું હોય બરાબર હવે એમાં એના એના પ્રકાર કયા ડિમાઇન્ડ ડિમાન્ડ સાઇડ રીઝન્સ આ રીઝન્સ જે છે ઇન્ફ્લેશન વધારવા અને ઘટાડવા માટેના છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એક તો જનરલ રાઇઝ થઈ જાય ઇન્કમ્સમાં તમારી ઇન્કમ વધી ગઈ એના કારણે થાય ચેન્જીસ ઇન કન્ઝમ્પશન પેટર્ન તમે કોઈ એક કોમોડિટીમાં પ્રિફર કરતા હતા હવે તમે મન બદલાઈ ગયું અને તમે બીજી મોંઘી વસ્તુ માટે પ્રિફર કરવા લાગ્યા તો તમારે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન થાય લાર્જ પોપ્યુલેશન હોય ત્યારે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ડિમાન્ડ બહુ જ હોય અને સપ્લાય ઓછો હોય ત્યારે થતું હોય છે ત્યારે ભાવ વધારો થઈ જાય કોસ્ટ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન સપ્લાય સાઈડ ફેક્ટર્સ બરાબર કોસ્ટ એટલે ભાવ સાઇડના જે ફેક્ટર્સ હોય એને રાઇઝિંગ કોસ્ટ ઓફ રો મટીરીયલ રો મટીરિયલના હવે રશિયા યુક્રેન વોર ચાલે છે બરાબર તો ત્યાંથી જે રો મટિરિયલ યુક્રેનથી આવતું હતું એ છેલ્લા ઘણા ટાઈમથી બંધ થઈ ગયું તો જે મોરબીમાં ટાઇલ્સ ફેક્ટરીઝ હતી એને રો મટીરીયલ ન મળ્યું એટલે ભાવ વધી ગયા ટાઇલ્સના ભાવ વધી ગયા ઇન્ક્રીઝિંગ કોસ્ટ ઓફ લો પ્રોડક્શન ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન ફેક્ટર્સ જે છે પ્રોડક્શન કરવા માટેના એ ઓછા હોય ત્યારે ભાવ વધી જાય પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે સુદાન જેવું કન્ટ્રી છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી જ્યારે ભારત છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો અહીંયા આપણે જલ્દી બિઝનેસ ફ્લોરિશ થાય અને ભાવ નિયંત્રણ મારે જ્યારે સુદાનમાં આ પ્રોબ્લેમ થઈ શકે ભાવ વધી જાય કારણ કે ત્યાં પ્રોડક્શન એટલું બધું નથી બરાબર પુઅર બિઝનેસ એન્વાયરમેન્ટ ઓર રાઇઝ ટેક્સિસ ટેક્સિસ વધી જાય ઇન્ક્રીઝ ઇન એડમિનિસ્ટર્ડ પ્રાઇઝ એડમિનિસ્ટ્રેડ પ્રાઇઝ એટલે ગવર્મેન્ટના જે ટેક્સિસ છે ગવર્મેન્ટના જે પ્રાઇસિસ છે એને કહેવાય જીઓ પોલિટિકલ કોન્ફ્લિક્સ એટલે કે જે વોર લાઈક સિચ્યુએશન હોય અર્થક્વેક હોય ફ્લડ્સ હોય એ બધા નેચરલ ડિઝાસ્ટર્સ હોય એ બધા વખતે ભાવ વધી જાય ઇન્ફ્લેશન મેજર કઈ રીતે કરવું તો એક તો ટાર્ગેટ ગ્રુપ નક્કી થાય કે આટલા ગ્રુપ ઓફ પીપલનું સેમ્પલ સર્વેની જેમ આપણે લઈએ એ કરવા માટે સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રૂરલ અને અર્બન યુઝ થતું હોય છે આ બે થી ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ થાય આરબીઆઈ ઘણી બધી વાર આપણને કહેતું હોય કે ઇન્ફ્લેશન ટાર્ગેટ સા છે અને અત્યારે ઇન્ફ્લેશન આટલું છે ટાર્ગેટ્સથી પ્લસ છે માઇનસ છે એ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ જનરલી ચારથી છ ટકા બેથી છ ટકાની વચ્ચે ઇન્ફ્લેશન રાખવાનો આરબીઆઈનો ટાર્ગેટ હોય છે અને જો એમાં રહે તો એક સ્ટડી રાઇઝ ઇન ગ્રોથ ઇન ઇકોનોમી જોવા મળે બરાબર એનાથી ઉપર જતું રહે તો બહુ તકલીફ થઈ જાય કોવિડ વખતે તમે જોયું હતું કે ઘણા બધા ડેવલપ નેશન્સમાં ઇન્ફ્લેશન વીસ વીસ ટકા પચીસ પચીસ ટકાએ પહોંચી ગયું બરાબર તો એમાં ખૂબ જ ભાવ વધારો થઈ જાય પછી આવે બેઝ ઇયર એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ઇન્ફ્લેશન ગણી રહ્યા છીએ બે હજાર ત્રેવીસનું તો બેઝ ઇયર કયું રહ્યું કયા ઇયરને આપણે કમ્પેર કરીને ગણી રહ્યા છીએ તો હવે બે હજાર વીસમાં તો કોવિડ હતો એકવીસમાં કોવિડ હતો તો એને બેઝ યર રાખીએ તો ક્યારેય સરખા ભાવ આપણને ના મળે એટલે આને બેઝ યર આપણે માની લઈએ કે બે હજાર બાવીસ બરાબર આ આપણે ગણી શકીએ બાસ્કેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એક જોઈએ કે કોઈક એક તમે ગ્રુપ તો લઈ લીધું ટાર્ગેટ ગ્રુપ તો લઈ લીધું પણ એ ટાર્ગેટ ગ્રુપ કયા ગુડ્સ એન્ડ સર્વિસીસ યુઝ કરે છે એ પણ તો જોઈએ એટલે એવા દસ કે સો કે પચાસ એવા ગુડ્સ એન્ડ સર્વિસીસનું આપણે બાસ્કેટ બનાવીએ એના ઉપરથી ઇન્ફ્લેશન નક્કી થાય પ્રાઇઝ ઇન્ફો ઓફ ઇચ મંથ દર વર્ષે એના ભાવમાં કઈ રીતે દર મહિને એના ભાવમાં કઈ રીતે વધઘટ થાય એના ઉપરથી નક્કી થાય પ્રાઇઝ ઇન્ડેક્સ ટુ અ કોમોડિટી એન્ડ વેલ્યુ 100 એટલે તમે સમજો કે દસ વસ્તુઓ ભેગી કરી દસ વસ્તુઓનો ભાવ કંઈ એવો નહીં હોય કે આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ પણ એ દસેનો આપણે એક હાઈપોથેટિકલ સિનેરિયો લઈને સો એની વેલ્યુ બનાવી દઈએ અને એના ઉપરથી પછી કેલ્ક્યુલેટ કરીએ છીએ કમ્પેરિઝન ઓફ સેમ મંથ ઇન ડિફરન્ટ ઇયર્સ એટલે કે ગયા જૂન બે હજાર બાવીસથી આ જૂન બે હજાર ત્રેવીસ દર દર મહિને કેટલો ડિફરન્સ આવ્યો કોમોડિટીઝમાં એ એ રીતે ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ થાય ઇફ ધ પ્રાઇસ ઓફ ધ બેઝ ઇયર ઇઝ વેરી લો ધેન ઇવન અ નોર્મલ પ્રાઇસ હાઈક મે અપિયર વેરી હાઈ એટલે તમે સમજો કે બે હજાર એકવીસમાં કોઈ કોમોડિટીનો ભાવ સો રૂપિયા હતો બે હજાર બાવીસમાં એનો એકસો બે થયો હવે ત્રેવીસમાં જો એનો એકસો દસ થઈ જાય તો આ ખૂબ જ કહેવાય બરાબર એક સ્ટેડી રાઈઝ હોવું જોઈએ ને એનો ગ્રાફ જો આપણે બનાવીએ તો આ રીતનું હોવું જોઈએ ને ત્યારે સસ્ટેન થઈ શકે ત્યારે સામાન્ય માણસને પોસાય જ્યારે એના બદલે તમે આ રીતનો ગ્રાફ બની જાય તે સામાન્ય માણસને પોસાતું નથી રાઈટ એ વાત છે હવે આ સીપીઆઈ કોણ કરે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ સીએસઓ દ્વારા કરવામાં આવે અને WPI બાય ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન આ બેઠું પૂછાય છે ઘણીવાર તમને કામમાં આવી શકે WPI કોના માટે યુઝ થાય હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે હોલસેલ જે થોક બજાર હોય એના માટે યુઝ થતું હોય અને હોલસેલમાં સર્વિસીસ ઇન્કલુડ નથી થતી એ ખાસ ધ્યાન રાખવું સર્વિસ ફક્ત સીપીઆઈમાં ઇન્ક્લુડ થશે અને આ ડબલ્યુપીઆઈ જે છે એ ડિવાઇડ ઓફ ટેક્સિસ એટલે ટેક્સિસ આમાં કેલ્ક્યુલેટ નથી થતા એ ખાસ ધ્યાન રાખવું હવે બધી ટર્મ્સ છે આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ ગમે ત્યારે ગમે તેમ કોઈ એક્ઝામ્પલની સાથે કે બેઠું કોઈ પણ રીતે પ્રિલિમ્સમાં આવી શકે ડિફ્લેશન શું છે રિડ્યુસિંગ પ્રાઇસિસ વેન ગોસ ઇન માઇનસ ડિફ્લેશન એટલે જે પ્રાઇસ છે એ ઘટી રહ્યા છે બરાબર પણ ઘટી રહ્યા એને ડિફ્લેશન ના કહેવાય એ ઝીરોથી નીચે એટલે માઇનસમાં જતા રહ્યા એને ડિફ્લેશન કહેવાય ડિસિન્ફ્લેશન ઇન્ફ્લેશન રેટ ડિક્રિઝિંગ એટલે મેં તમને જેમ આ એક્ઝામ્પલ આપ્યો કે છ ટકા ઇન્ફ્લેશન હતું એનું ચાર ટકા થઈ ગયું બરાબર એને ડિફ્લેશન કહેવાય ડિસિન્ફ્લેશન કહેવાય કોર ઇન્ફ્લેશન શું છે તો નોન ફૂડ અને નોન ફ્યુઅલ ઇન્ફ્લેશન કોર એટલે બેઝિક જે અંદરનું છે ખાસ ઇન્ફ્લેશન એને નોન ફૂડ અને નોન ફ્યુઅલ ઇન્ફ્લેશન કહેવાય કારણ કે ફૂડ અને ફ્યુઅલ ઇન્ફ્લેશન કેવું છે કે રોજ વધઘટ થાય વરસાદ આવ્યો વરસાદ ના આવ્યો એગ્રીકલ્ચરના ભાવ વધી ગયા ઘટી ગયા ફ્યુઅલ છે રશિયા યુક્રેન વોર ચાલે છે મળ્યું ના મળ્યું ભાવ વધી જાય ભાવ ઘટી જાય એને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય એટલે રોજ તમારા સમાચારની સુરખીઓમાં આવે એને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય જ્યારે કોર આ બધાની વસ્તુઓથી અલગ હોય પેટ્રોલ અને ડીઝલ કોરમાં જ ઇન્ક્લુડ થાય કારણ કે એ ખૂબ જ વોલેટાઇલ છે અને સરકારની નીતિ પ્રમાણે કોરમાં આવે હેડલાઇન ઇન્ફ્લેશન મોસ્ટ કોમન યુઝ ફોર પોલિસી મેકિંગ હેડલાઇન ઇન્ફ્લેશનથી પોલિસી મેકિંગ થાય જેમ કે ખરીફ પાકનો આટલો ભાવ બરાબર એ નક્કી થતો હોય તો એ હેડલાઇન ઇન્ફ્લેશનથી નક્કી થાય જે મહત્ત્વની પોલિસીઝ આરબીઆઈ અને સરકાર બનાવતી હોય એ આના પ્રમાણે બનાવે સ્ક્યુ ઇન્ફ્લેશન શું છે વેન ઇન્ફ્લેશન ઇઝ બિકોઝ રાઇઝ ઇન પ્રાઇઝ ઓનલી એ સ્મોલ સેટ ઓફ આઈટમ જેમ કે અમુક કોમોડિટી છે જેમ કે દૂધ છે તો દૂધની સાથેની લગતી કોમોડિટીસ પનીર દહીં ચીઝ આ બધાનો ભાવ વધી ગયો એને સ્ક્યુ ઇન્ફ્લેશન કહેવાય સ્પાઈરલ સ્પાઈરલ સ્પાયરલ ઇન્ફ્લેશન એટલે કેવું છે કે વેજ અને ભાવનો સ્પાઈરલ ભાવ વધી ગયા વેજીસ પ્રાઇસિસ વધી ગયા અને એના લીધે શું થયું કે ભાઈ તમારી વેજીસ વધી ગઈ તમારો પગાર વધી ગયો હવે પગાર વધી ગયો એટલે પાછું પ્રાઇસ ઉપર અસર થાય પાછું પ્રાઇસ વધી ગયું અને આવી રીતે ઘટે બી ખરા બરાબર આ સ્પાઈરલિંગ જે કહેવાય ઇન્ફ્લેશનનું એને આ રીતે નક્કી થતું હોય પ્રાઇસ વેજ સ્પાઈરલ ઇન્ક્રીઝ ઓફ વન ઇન્ક્રીઝ અધર એન્ડ વાઇસા વર્ષા inflation expectation when people expect inflation એટલે તમે એવું ધારો છો કે एकदम स्टेडी ચાલે છે માર્કેટ તો તમને એવું ઘણીવાર expectation થાય કે હવે કદાચ inflation વધી પણ શકે અચાનક બરોબર તો inflation માર્કેટમાં ઉભો થઈ જાય જ્યારે બહુ બધા મોટા પ્રમાણમાં લોકો આ એક્સપેક્ટ કરે ત્યારે સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન ડ્યુ ટુ સ્ટ્રક્ચરલ રીઝન્સ રીઝન્સ લો ટુ એડ્રેસ ફોર एग्जांपल हायर प्राइस રાઇઝ ડ્યુ ટુ કોર ઇન્ફ્લેશન બરોબર પુઅર બિઝનેસ એન્વાયરમેન્ટ સ્લો પોલિસી મેકિંગ એ બધાના કારણે જે ઇન્ફ્લેશન થાય સ્ટ્રક્ચરલ થાય એને તમે જલ્દી એને સોલ્વ ના કરી શકો કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે બનાવવું હોય દેશમાં બિઝનેસ એન્વાયરમેન્ટ ઊભો કરવો હોય બરાબર તો એ કંઈ રાતોરાત ના થઈ શકે એમાં બહુ બધો ટાઈમ લાગે બરાબર ઇમ્પોર્ટ એન્ડ ઇન્ફ્લેશન એટલે જે વસ્તુ વસ્તુઓ એના ભાવ વધી જાય એટલે ઇન્ફ્લેશન થઈ જાય ફ્લેશન શ્રિન્કિંગ ધ સાઇઝ ઓફ પેકેટ એટલે તમે ઘણી બધી વાર ચિપ્સના પેકેટ જોતા હો તો ઘણા વર્ષોથી દસ રૂપિયામાં એ પેકેટ વેચાતું હોય તમે સમજો દસ વર્ષથી એ પેકેટ દસ રૂપિયામાં જ વેચાય છે તો એ કંપનીને કઈ રીતે પોસાય દર વર્ષે ઇન્ફ્લેશન થાય તો એ શું કરે કે જે સો ગ્રામનું હતું એના બદલે નેવું ગ્રામ કરી દે એંસી ગ્રામ કરી દે સિત્તેર ગ્રામ કરી દે તમારી ક્વોન્ટિટી ઓછી થઈ જાય પણ પેકેટ એટલું જ છે એમાં હવા ભરી દે એને કહેવાય શ્રિન્ક ફ્લેશન રિફ્લેશન અટેમ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઇન ધ ઇકોનોમી ઘણી વાર ઇ આરબીઆઈ આ ટાર્ગેટ રાખતું હોય છે કે ઇકોનોમી ગ્રો કરવા માટે થોડાક પ્રમાણમાં ઇન્ફ્લેશન જોઈએ છે ત્યારે જ પ્રાઇસીસ વધે ત્યારે તમારા વેજીસ વધે તમારું ડેવલપમેન્ટ થાય બરાબર તો એને કહેવાય રિફ્લેશન રિસેશન શું છે સાઇઝ ઓફ ધ ઇકોનોમી શ્રિંક થાય સતત બે ક્વાર્ટર માટે એટલે એક વર્ષમાં બે ક્વાર્ટર જો સતત ભાવ વધતા જાય અને ભાવ ઘટતા જાય કન્ટિન્યુસ કોન્ટ્રેક્શન છે બરાબર એ બે ક્વોર્ટર સુધી જો સતત થાય તો એને રિસેસન કહેવાય બરાબર ડિપ્રેશન શું છે સેવિયર રિસેસન ઓર લોંગ કોન્ટ્રેક્શન ઓફ ધ ઇકોનોમી બરાબર બે ક્વાટરથી વધારે પ્રમાણમાં જો થઈ જાય ત્રણ ક્વાટર ચાર ક્વાટર એક વર્ષ દોઢ વર્ષ જો આ સતત રહે તો એને ડિપ્રેશન કહેવાય બરાબર હાઈપર ઇન્ફ્લેશન આ રીસેશન અને ડિપ્રેશન મંદીને આપણે કહી શકીએ બરાબર ઘણી બધી વાર જોવા મળે છે યુએસએના શેર માર્કેટ્સ જો ડાઉન થઈ જાય ત્યાંના ફેડરલ રિઝર્વ્સ જો ડાઉન થઈ જાય તો આ આપણને જોવા મળતું હોય હાઈપર ઇન્ફ્લેશન વેરી હાઈ રેટ ઓફ ઇન્ફ્લેશન છે હાઈપર એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવ વધી ગયા જેમ કે મેં તમને કીધું હતું કે સો રૂપિયાથી એકસો બે થતું હોય તો એ ઇઝી છે સમજવા જેવું છે જ્યારે સોથી સીધું એકસો દસ થઈ જાય તો એ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવ વધી ગયો કહેવાય એને હાઈપર ઇન્ફ્લેશન કહેવાય સ્ટેગફ્લેશન શું કહેવાય ગ્રોથ ડિક્રીઝ

ઇકોનોમિક આઉટપુટ વધી જાય ઇન્ફ્લેશનના કારણે કારણ કે તમે સમજો કંપનીઝ વધારે ટાર્ગેટ રાખે ભાવ સારો મળી રહ્યો છે તો વધારે ટાર્ગેટ કરીને વધારે પૈસા કમાવાનો ટ્રાય કરે વધારે સપ્લાય કરે એની ડિમાન્ડ વધે એટલે એને કહી શકાય કે ઇન્ક્રીઝ ઇન ઇકોનોમિક આઉટપુટ અકમ્પેન્ડ બાય હાઈ રેટ ઓફ ઇન્ફ્લેશન ઓકે હવે આ ફિલિપ્સે આ બધું કેલ્ક્યુલેટ કર્યું હતું ફિલિપ્સ કવ આવે છે ઘણી બધી વાર પ્રિલિમમાં પૂછાય છે સો વર્ષનો ડેટા લીધો ફિલિપ્સ નોટેડ દેટ લોઅર અનએમ્પ્લોયમેન્ટ વોઝ એસોસિએટેડ વિથ હાયર ઇન્ફ્લેશન જેમ જેમ ઇન્ફ્લેશન વધે ને એમ એમ એમ્પ્લોયમેન્ટ લોઅર અનએમ્પ્લોયમેન્ટ થાય એટલે નોકરીઓનો બી પણ પ્રમાણ વધી જાય તમને એમ્પ્લોયમેન્ટ વધવાનું પ્રમાણ વધે ઇન્ફ્લેશન વધે એની સાથે જ્યારે સો હાયર અનએમ્પ્લોયમેન્ટ વોઝ એસોસિએટેડ વિથ લોઅર ઇન્ફ્લેશન એટલે ઇન્ફ્લેશન ઓછું થઈ જાય ને ત્યારે નોકરીઓ બનવાના ચાન્સીસ એમ્પ્લોયમેન્ટ બનવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય આ ફિલિપ્સે ધ્યાનમાં લીધું હતું આટલું જ એમાં ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર પ્રિલિમ્સમાં આવે છે ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન હવે આની ઇન્ફ્લેશનની ઇફેક્ટ શું થાય કોના ઉપર ઇફેક્ટ થાય સામાન્ય લોકો ઉપર પ્રોડ્યુસર્સ પર ઇન્વેસ્ટર્સ ઉપર ગવર્મેન્ટ ઉપર સામાન્ય પ્રજા ઉપર બધા ઉપર ઇફેક્ટ થાય ઇન્ફ્લેશનની કોના ઉપર કેવી થાય એ આપણે જોઈ લઈએ આ ઘણીવાર પ્રિલિમ્સમાં આવે છે ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન પ્રોડ્યુસર્સ એન્ડ કન્ઝ્યુમર્સ પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર ઉપર નેગેટિવલી ઓન કન્ઝ્યુમર્સ પોઝિટિવલી ઓન પ્રોડ્યુસર્સ જેવી રીતે મેં વાત કરી કે ભાવ વધી જાય એટલે પ્રોડ્યુ પ્રોડક્શન પ્રોસેસ તો જલ્દી આગળ વધે કારણ કે એ લોકોને વધારે પ્રોફિટ કરવા છે જ્યારે તમારું અને મારી કેપેસિટી ખરીદવાની ઘટી જાય બરોબર એક ઓકુન સ્લો છે એ આજે આપણે સમજાયું ને મેં તમને કે કન્ઝ્યુમર્સ માટે નેગેટિવ છે કેમ નેગેટિવ છે કે તમારી ફોર એક્ઝામ્પલ ઇન્કમ હન્ડ્રેડ રૂપીસ હતી બરાબર તો હન્ડ્રેડ રૂપીસમાં તમે એક ગુડ્સ એન્ડ સર્વિસીસનું બાસ્કેટ નક્કી કર્યું કે હું આટલી આટલી વસ્તુ ખરીદીશ દર મહિને બરાબર હવે તમે સમજો એ હંડ્રેડ રૂપીસની તમારી ઇન્કમ નથી વધી પણ ઇન્ફ્લેશન વધી ગયું એટલે ગુડ્સ અને પ્રોડક્ટ્સની જે ભાવ હતા એ સતત વધી ગયા બરાબર તો એ ભાવ વધવાના કારણે તમે શું કરશો કે જે વસ્તુ ફોર એક્ઝામ્પલ દસ રૂપિયાની લેતા હતા હવે કોઈ કંપનીની આઠ રૂપિયાની બનતી હોય તો તમે એ લેશો છ રૂપિયાની બનતી હોય તો તમે એ લેશો તમે તમારા લેવલમાં ડિગ્રેડ થશો બરાબર એને ઓક સ્લો કહેવામાં આવે ઇન્ફ્લેશન અફેક્ટ પુઅર મચ મોર ધેન ધ નોન પુઅર હાઉસ હોલ્ડ કે નોટ કટ ધ એક્સપેન્ડિચર એટલે તમે દૂધ શાકભાજી એ બધું તો તમે કઈ રીતે કટ કરો તમારે રોજિંદા જીવનમાં જોઈએ બરાબર બિકોઝ ઓલમોસ્ટ એવરી કન્ઝમ્પશન ઓફ ધેર્સ ઇઝ નોન ડિસ્ક્રિપ્શનરી એટલે તમે એને ડિડક્ટ ન કરી શકો હેન્સ ધે સ્ટાર્ટ લિવિંગ લોઅર ક્વોલિટી ઓફ લાઈફ એટલે તમે તમારું જીવન સ્તર ઘટાડી દો એને ઓકુન્સ લો કહેવાય નેક્સ્ટ છે અફેક્ટ્સ ઓન બોરોવર્સ એન્ડ લેન્ડર્સ બરોબર તો હાર્મ્સ ધ લેન્ડર એન્ડ ફેવર્સ ધ બોરોવર એટલે તમે ફોર એક્ઝામ્પલ કોઈની પાસેથી ઉધાર એક લાખ રૂપિયા લીધા બરાબર તો જ્યારે તમે એ એક લાખ ઉધાર લીધા ત્યારે કોમોડિટીઝના ભાવ ઇન્ફ્લેશન ફોર એક્ઝામ્પલ ચાર ટકા હતું નેક્સ્ટ યર ઇન્ફ્લેશન સાડા પાંચ ટકા થઈ ગયું બરોબર તો તમારે તો એક લાખ અને પ્લસ જે ઇન્ટરેસ્ટ રેટ નક્કી થયો ગયા વર્ષે એ જ આપવાના રહે બરાબર પણ જે એ એક લાખની વેલ્યુ છે એ આ વખતે આ વર્ષે નાઇન્ટી સેવન થાઉઝન્ડ થઈ ગઈ ભાવ ઘટી ગયા તમારા વેલ્યુના ભાવ ઘટી ગયા કારણ કે જે માર્કેટ છે એના ભાવ વધી ગયા બરાબર તો એ ત્રણ હજારનું નુકસાન કોને થયું કે તમને જેણે એક લાખ આપ્યા હતા એને થયું બરાબર ફેવર્સ ધ બોરોવર ઇફેક્ટ્સ ઓન સેવર્સ એન્ડ ડિપોઝિટર્સ તમે બેન્કમાં ડિપોઝિટ કરી બરોબર એના ઉપર કઈ રીતે અસર થાય નેગેટિવ તમે સમજો કે તમે એફડી કરાવી છ ટકા વ્યાજ તમારું આવે છે અને ઇન્ફ્લેશન માર્કેટમાં સાત ટકા છે તો તમે ધારો કે એક લાખની એફડી કરાવી અને તમને જે વ્યાજ આવતા વર્ષે મળે છે એ વ્યાજ તો તમારું ઇન્ફ્લેશન કવર કરવા માટે જ પૂરતું નથી બરાબર તો તમારા ઉપર નેગેટિવ અસર થઈ અને આ તો મેં એફડીની વાત કરી સેવિંગ્સમાં તો તમને દોઢ બે અઢી ટકા વ્યાજ મળે બરાબર તો એ તો કઈ રીતે તમે ઇન્ફ્લેશન કવર કરો તમે માઇનસમાં માં છો ઓલરેડી રાઈટ એટલે નેગેટિવ અસર છે ઇફેક્ટ્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ઉપર શું ઇફેક્ટ થાય બિઝનેસ ઇઝ ઓનલી ઇન્વેસ્ટ વેન ધ રેટ ઓફ રિટર્ન ઇઝ હાયર ધેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે તમે સમજો કે બિઝનેસ ક્યારે ઇન્વેસ્ટ કરે બિઝનેસ ક્યારે એ ઓપોર્ચ્યુનિટીઝ જોવે કે આવતા વર્ષે આનો ભાવ વધશે ત્યારે જ કરે બરાબર નકર તો એની જોડે એક લાખ રૂપિયા ફોર એક્ઝામ્પલ બિઝનેસ જોડે હોય તો જો ભાવ ન વધવાના હોય તો એ બેંકમાં ડિપોઝિટ કરાવીને એફડી ન કરાવી લે બિલકુલ કરાઈ શકે બરાબર પણ એ ઓપોર્ચ્યુનિટીઝ જોવે કે આવતા વર્ષે આનો ભાવ ડબલ થઈ જશે હું આ કમોડિટી બનાવીશ અને ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાશે ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે એ મશીનરીઝ લે અને પ્રોડક્શન કરે બરોબર પછી હેન્સ ઇન્વેસ્ટમેન્ટ્સ આર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઇન્ટરેસ્ટ રેટ બરાબર જેમ બહુ ઇન્ટરેસ્ટ રેટ બહુ વધી જાય ફોર એક્ઝામ્પલ અત્યારે છ સાડા છ ટકા હોય આરબીઆઈ અને આઠ સાડા આઠ ટકા કરી દે તો ઘણા બધા બિઝનેસીસ એવા છે કે ભાઈ અમે બેંકમાં ડિપોઝિટ કરાવીને એફડી કરીએ બરાબર તો અમને વ્યાજ મળવાનું છે પ્રોડક્શન પ્રોસેસ ઘટી જાય એટલે બહુ વ્યાજ વધવું ના જોઈએ એ પણ ધ્યાન રાખવું પડે ઇફેક્ટ ઓન સેવિંગ્સ બિયોન્ડ અ સર્ટન પોઈન્ટ સેવિંગ્સ મે એકચ્યુઅલી ડિસ્કરેજ ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ્સ બહુ વધી જાય બેન્કમાં અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં સેવિંગ્સ બહુ વધી જાય તો એના લીધે ઇન્વેસ્ટમેન્ટ ઘટતું હોય છે એવું આપણને જોવા મળે ઇન્વેસ્ટમેન્ટ વિલ બી લેસ વેન ધેર ઇઝ હાઈ ઇન્ફ્લેશન હાઈ ઇન્ફ્લેશન હોય ભાવ વધારો ખૂબ જ હોય તો ઘણી બધી વાર ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જાય કારણ કે કંપની જેવું એવું વિચારે કે આ વર્ષે આટલો બધો ખર્ચો કરવો સામે બેનિફિટ કંઈ મળવાનું નથી તો હવે જ્યારે ભાવ ઘટશે ત્યારે કરીશું રાઈટ એવું પણ થઈ શકે ઇફેક્ટ્સ ઓન ટેક્સેશન ટેક્સ ઉપર શું અસર થાય સી એક ટર્મ છે અહીંયા આગળ ફિઝકલ ડ્રેગ એ હું તમને સમજાવી દઉં એટલે તમને ટેક્સેશન બી ખબર પડી જશે ઓટોમેટિક સ્ટેબિલાઇઝર છે આ ઇકોનોમીનું કઈ રીતે કે તમારી ઇન્કમ આ વર્ષે માની લો કે દસ લાખ તમારું વેજીસ તમારું એમ્પ્લોયર તમને દસ લાખ આ વર્ષ દર મહિને તમને એક સવા લાખ આપે એમ તમારી ટોટલ અક્યુમ્યુલેટિવ ઇન્કમ છે દસ લાખ બરાબર ઇન્ફ્લેશન છે સાત ટકા તો તમારી જે ઇન્કમ થઈ આ વર્ષે એમાં સાત ટકા તો તમારું ઇન્ફ્લેશન જ ખાઈ જાય બરાબર હવે એ દર વર્ષે ઇન્ફ્લેશન તો તમારે ઊભું ઊભું રહેવાનું તમારું ઇન્ક્રીમેન્ટ કેટલું થાય માની લો પાંચ ટકા થયો બરાબર તો તમારા દસ લાખથી પાંચ ટકા ઇન્કમ વધી ગઈ પણ ઇન્ફ્લેશન તો સાત ટકા છે બરાબર તો તમારી ઇન્કમ તો વધી પણ સામે ઇન્ફ્લેશન એનાથી વધારે છે બરાબર તો એને શું કહેવાય ફિઝિકલ ટ્રેક કહેવાય તમારું ઇન્કમ વધતી જાય ગ્રોથ વધતો જાય પણ સામે તમારા ઇન્ફ્લેશનમાં એટલું જ નુકસાન થતું હોય રાઈટ એટલે તમને કંઈ બેનિફિટ થાય નહીં એને ફિઝિકલ ટ્રેક કહેવાય અને ટેક્સેશન ઉપર પણ એની એટલી જ અસર થાય પીપલ પે મોર ટેક્સિસ ડ્યુરિંગ હાઈ ઇન્ફ્લેશન આપણે ટેક્સ આપવાનું પ્રમાણ વધી જાય કારણ કે આપણી ઇન્કમ તો ઘટી ગઈ આપણે બહુ કમાઈ નથી રહ્યા સામે ટેક્સ તો ઊભાને ઊભા જ છે રાઈટ એટલે એને ટેક્સિસ વધારે આપવા પડે એને કહેવાય ઇન્ફ્લેશન ટેક્સ હવે ઇન્ફ્લેશન કંટ્રોલ કઈ રીતે કરવું એકવાર જોઈ લઈએ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ મની સી કંટ્રોલ કોઈ વસ્તુનો કેવી રીતે થાય સપ્લાય અને ડિમાન્ડને તમે પકડી લો એટલે એને કંટ્રોલ કરી શકો તો આમાં મોંઘું શું થઈ રહ્યું છે પૈસા રાઈટ તો પૈસાનો તમે કંટ્રોલ હાથમાં લઈ લો એનો સપ્લાય હાથમાં લઈ લો એટલે એના ભાવ નિયંત્રણમાં આવી જાય ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ મની ટુ રેડ્યુસ પીપલ્સ એબિલિટી ટુ સ્પેન્ડ ઇટ વિલ રેડ્યુસ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ હેન્સ ધ પ્રાઇસિસ વિલ કુલ ડાઉન આ આરબીઆઈનો એક મેઝર છે કે તમે પૈસા કંટ્રોલ પર કરી લો એનું સપ્લાય કંટ્રોલ પર કરી લો એટલે શું થાય કે માણસ ખર્ચો બહુ ના કરે મોંઘું થઈ જાય તો ખર્ચો બહુ ના કરે ઓછું મળતું હોય તો ખર્ચો બહુ ના કરે અને એગ્રીટ ડિમાન્ડ માર્કેટમાં ઘટી જાય બરોબર એટલે પ્રાઇસીસ શું છે ઠંડા થઈ જાય મની સપ્લાય એન્ડ મોનિટરી પોલિસી આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આરબીઆઈના ફંક્શનિંગમાં તમે ઘણી બધી વાર ન્યૂઝ અને આર્ટિકલ્સમાં જોતા હશો આ પ્રિલિમ્સમાં પણ આવે છે અને મેઇન્સમાં પણ આવે છે મની સપ્લાય એન્ડ મોનિટરી સપ્લાય મનીઝ ઇમ્પોર્ટન્સ ફિયાટ વેલ્યુ શું છે વેલ્યુ બાય ઓર્ડર એટલે તમે તમારા હાથમાં દસ રૂપિયાની નોટ છે સો રૂપિયાની નોટ છે એમાં બીયરર છે આરબીઆઈ એમાં એ લોકો અસાઇન કરે છે કે અમે આની વેલ્યુ આટલી રાખીએ છીએ ત્યારે આની વેલ્યુ એટલી છે બાકી એક કાગળનો ટુકડો બે હજારની નોટ હોય તો એ કાગળનો ટુકડો બનાવવામાં એને ખર્ચો કેટલો થતો હોય માની લઈએ પાંચ રૂપિયા દસ રૂપિયા બરાબર પણ છે તો બે હજારની કિંમત એ કિંમત ક્યારે થાય જ્યારે આરબીઆઈનો સિક્કો એના ઉપર વાગે બરાબર અને આરબીઆઈ ઉપર આપણને ભરોસો છે એક એવી સંસ્થા છે જે ભરોસાપાત્ર છે ત્યારે જઈને એનું બે હજાર રૂપિયા કિંમત નક્કી થતી હોય એને ફિયાટ વેલ્યુ કહેવાય વેલ્યુ બાય ઓર્ડર ઓફ એન ઓથોરિટી એન્ડ ધસ ઇટ હેઝ કેપેબિલિટી ટુ બીકમ મીડિયમ ઓફ એક્સચેન્જ ઓકે ક્રિએશન ઓફ કરન્સી ઇન પ્લેસ ઓફ ગોલ્ડ આરબીઆઈ શું કરે ફોર એક્ઝામ્પલ તમે કોઈ વસ્તુ આપો ત્યારે તમે કોઈ વસ્તુ ક્રિએટ કરી શકો ને આરબીઆઈ એમને તો દર વર્ષે પૈસા ના છાપી શકે તમે ઘણી બધી વાર ન્યૂઝ જોયા હોય તો પાકિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ વચ્ચે શ્રીલંકામાં ખરાબ થઈ ગઈ હતી તો શું એવું ના થઈ શકે કે એ લોકો જેટલું એમનું દેવું છે એટલા રૂપિયા છાપી દે અને આપી દે એવી રીતે ન થાય તમે જેટલા રૂપિયા છાપો એની સામે તમારી જોડે એવા એસેટ્સ તો હોવા જોઈએ ને કે જેના બેસીસ ઉપર તમે માર્કેટમાં ટ્રેડ કરી શકો રાઈટ ધારો કે તમારી જોડે સો રૂપિયા તમારે છાપવા છે તો તમારી જોડે સો રૂપિયાનું કંઈક એવું હોવું જોઈએ કે જે તમે રિટર્નમાં આપો ત્યારે તમારી વેલ્યુ થાય રાઈટ તો એની સામે શું હોય ક્રિએશન ઓફ કરન્સી ઇન પ્લેસ ઓફ ગોલ્ડ એ ગોલ્ડ એક એવું માધ્યમ છે જે વર્ષોથી દરેક દેશની વચ્ચે એક ક્રેડિટેબલ વસ્તુ છે તમે એનો વ્યાપાર કરી શકો એની વેલ્યુ છે રાઈટ એટલે એની વેલ્યુથી તમે કરન્સી પ્રિન્ટ કરી શકો ધારો કે તમારા માર્કેટમાં તમારી ઇકોનોમીમાં દસ હજાર કરોડ છે તો એટલું વેલ્યુ તમારી ગોલ્ડની હોવી જોઈએ તમારી જોડે એટલા અસેટ્સ હોવા જોઈએ ત્યારે તમે ટ્રેડ ઓફ કરી શકો અનધર એસેટ શું છે તો ગવર્મેન્ટ બોન્ડ્સ છે જી સેક છે પ્રોમિસ બાય ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઘણી બધી વાર બોન્ડ્સ બહાર પાડતી હોય છે કે આ એક હજાર રૂપિયાનો બોન્ડ આ દસ હજારનો બોન્ડ પાંચસો રૂપિયાનો બોન્ડ બરાબર તો એમાં ગવર્મેન્ટનું એક ઓથોરિટી છે એમાં ગવર્મેન્ટનો સિક્કો છે એટલે એની વેલ્યુ છે ઓકે સેન્ટ્રલ બેન્ક ઇસ્યુઝ કરન્સી બાય ટુ વેઝ સેન્ટ્રલ બેન્ક કરન્સી કઈ રીતે બનાવે બે રીત છે એક બાય પ્રિન્ટિંગ અને બીજું છે બાય એસેટ ઇન રિટર્ન એટલે પ્રિન્ટ તો એ કરી જ શકે છે મશીનરી છે જ બરાબર પણ એમ ન થાય પ્રિન્ટ જેમ મેં પહેલા સમજાવ્યું એની સામે અસેટ હોવા જોઈએ અને અસેટ કયા પ્રમાણમાં હોય મોટા ભાગે ગોલ્ડમાં હોય છે જુઓ આ આરબીઆઈ ની મે બેલેન્સ શીટ બનાવી છે આરબીઆઈ નું ખર્જો ઇન્કમ શું છે એ તમને અંદાજ આવે આરબીઆઈ ના અસેટ શું છે ગોલ્ડ પછી ગવર્નમેન્ટ દ્વારા આપવામાં આવી જીસેક ગવર્નમેન્ટ બોન્ડ્સ ફોરેક્સ બારના દેશની જે કરન્સી છે એ આરબીઆઈના હોલ્ડમાં હોય એ આરબીઆઈનો અસેટ છે પછી લેન્ડિંગ ટુ અધર આરબીઆઈ બધી બેન્કોને ગવર્મેન્ટ્સને સ્ટેટ ગવર્મેન્ટ્સને લોન્સ આપતી હોય છે બરોબર તો એ એના અસેટ છે અને કેશ ઓન હેન્ડ બરોબર જ્યારે લાયબિલિટી શું છે આરબીઆઈની એક તો કરન્સી ઇન સર્ક્યુલેશન એ આરબીઆઈની જવાબદારી છે આરબીઆઈની લાયબિલિટી છે ડિપોઝિટ વિથ આરબીઆઈ એટલે ઘણી બધી બેન્કની ડિપોઝિટ હોય આરબીઆઈની જોડે એ એની લાયબિલિટીઝ છે એને રાખવા પડે એને આપવા જ પડે બોરોઈંગ આરબીઆઈએ જે માંગેલા છે એ આરબીઆઈએ પાછા આપવા પડે હવે તમે જુઓ એસેટનો જે ભાગ છે એ એપ્રિશિએટિંગ નેચરનો છે હવે ગોલ્ડ છે તો દર વર્ષે એનો ભાવ વધવાનો છે તમે સમજો કે ધારો કે પાંચ લાખ કરોડ સર્ક્યુલેશન ઓફ મની અત્યારે ઇકોનોમીમાં ચાલી રહ્યું છે બરોબર એની સામે આરબીઆઈએ ઇન્સ્ટન્સમાં ફોર એક્ઝામ્પલ ઓગણીસસો એંશી કે ઓગણીસો નેવુંમાં સો રૂપિયાની નોટ આરબીઆઈએ બનાવી બરાબર તો એ હજી સુધી હમણાં સુધી માર્કેટમાં તમે કદાચ જોઈ હોય જૂની નોટો બરાબર તો એ જ્યારે બનાવી ત્યારે એની સામે ગોલ્ડ લીધું હશે ને તો ત્યારે ગોલ્ડનું વેલ્યુ શું હશે બરાબર અને અત્યારે ગોલ્ડની વેલ્યુ શું છે ત્યારે માની લઈએ કે દસ હજાર રૂપિયા ગોલ્ડની વેલ્યુ હતી ને આજે સાહીઠ હજાર રૂપિયા છે તો આજે પચાસ હજારનો ડિફરન્સ થયો એ તો એપ્રિશિએટ થયું ને રાઈટ એટલે આરબીઆઈની જોડે ઇન્કમ થઈ જીસેક છે ગવર્મેન્ટ બોન્ડ છે એમાંથી ઇન્ટરેસ્ટ મળે ફોરેક્સ છે તો એ બી સતત એપ્રિશિએટિંગ છે ઓગણીસો એંસીમાં ડોલરનો ભાવ અને અત્યારનો ડોલરનો ભાવ જમીન આસમાનનો ફરક છે લેન્ડિંગ ટુ હજાર બીજાને લોન આપી હોય એમાંથી ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈને મળતો હોય આ બધું એપ્રિશિએટિંગ છે જ્યારે આરબીઆઈની લાયબિલિટીસ જોઈએ ને તો એમાં એને આરબીઆઈને બહુ ખર્ચો જ નથી સર્ક્યુલેશન કરન્સીનું જે એ ઝીરો કોસ્ટ છે એનો કોઈ વેલ્યુ નથી તમે સમજો કદાચ કોઈ નોટો તૂટી ગઈ કે ફાટી ગઈ એને બદલવાનું એને નવી બનાવવાની નાનો મોટો ખર્ચો કદાચ આરબીઆઈના થતો હોય બીજો કોઈ ખર્ચો નથી ડિપોઝિટ્સ છે એ બહુ જ લો કોસ્ટ બહુ જ લો ઇન્ટરેસ્ટ પર હોય છે બોરિંગ બોરોઈંગ હોય કે લેન્ડિંગ હોય બરાબર એ લો કોસ્ટ ઉપર થતું હોય એટલે સમજો એપ્રિશિએશન આરબીઆઈને બહુ થાય અને એના કારણે આરબીઆઈ પ્રોફિટ કરે તમે ન્યૂઝમાં જોયું હોય દર વર્ષે પચાસ હજાર કરોડ સિત્તેર હજાર કરોડ પંચોતેર હજાર કરોડ આરબીઆઈ ગવર્મેન્ટને આપે છે એ પ્રોફિટ આરબીઆઈએ કર્યો હોય એ પ્રોફિટનું આરબીઆઈ કોઈ એવી સંસ્થા મની મેકિંગ સંસ્થા નથી પ્રોફિટ મેકિંગ સંસ્થા નથી એ એક સેવા છે તમે સમજો આરબીઆઈ ફક્ત એના ખર્ચા નીકળે એટલું જ રૂપિયો એની પાસે રાખે એના પગારો નીકળે એ સેમિનાર્સ કરે એ નવી બિલ્ડિંગ્સમાં જે એના ખર્ચા થતા હોય મેન્ટેનન્સમાં ખર્ચા પચાસ હતા એટલું પોતાની પાસે રાખે અને બાકીનું ગવર્મેન્ટને આપી દે છે એને શું કહેવાય સિનિયર એજ કહેવાય પ્રિલિમ્સમાં આવી શકે ગમે ત્યારે સિનિયર એજ આરબીઆઈનો પ્રોફિટ છે અર્નિંગ ફ્રોમ એસેટ્સ મની ક્રિએશન બાય આરબીઆઈ ધ કી ટુ ક્રિએટ મની એન્ડ ફોર સમથિંગ ટુ બી યુઝ એઝ જનરલ મીડિયમ ઓફ એક્સચેન્જ ઇઝ એક્વિઝિશન ઓફ ધ એસેટ એટલે કે ગોલ્ડ અગેન્સ્ટ ધ વેલ્યુ ઓફ કરન્સી પ્રિન્ટેડ આરબીઆઈઝ અર્નિંગ ઓફ પ્રોફિટ એન્ડ ટ્રાન્સફર્સ ટુ ગવર્મેન્ટ બરોબર એ ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી દે લીગલ ટેન્ડર્ડ શું છે કેશ તમે કોઈ કોમોડિટી લીધી તો તમે સામે કેશ આપતા હોવ તો એ વ્યક્તિ સામેનું ના ના પાડી શકે ઇવન તમે કોઈન્સ પણ આપી શકો અમુક પ્રમાણમાં એમાં પણ ના ના પાડી શકે ચેકમાં એ ના પાડી શકે યુપીઆઈમાં પણ ના પાડી શકે કોઈ પણ બીજું મીડિયમ ઓફ એક્સચેન્જ હોય તો એ ના કરી શકે એટલે કેશને લીગલ ટેન્ડર કહેવામાં આવે પ્રિલિમ્સમાં એવું ક્વેશ્ચન આવી શકે કે લીગલ ટેન્ડર આમાંથી કયા કયા છે કેશ ચેક યુપીઆઈ આ બરાબર તો એમાંથી કેશ છે એ લીગલ ટેન્ડર કહેવાય હવે તમે સમજ્યા કે ઇન્ફ્લેશન કંટ્રોલ કઈ રીતે થાય પૈસાનો કંટ્રોલ લઈ લે આરબીઆઈ એનું સપ્લાય ઘટાડી દે ત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ જાય બરાબર તો ડિમાન્ડ ઓફ મની જે છે એના પણ ત્રણ મોટિવ છે સમજવા માટેના ડિમાન્ડ ઓફ મની કેમ થાય છે પહેલું છે ટ્રાન્ઝેક્શનલ મોટિવ એટલે કે ટ્રાન્ઝેક્શન કરવા માટે તમે કોઈ વસ્તુ ખરીદી પચાસ હજારની પચાસ હજાર આપ્યા ટ્રાન્ઝેક્શન થયું બરાબર બીજું છે પ્રિકોશનરી મોટિવ ઓર ડિમાન્ડ તમે તમારી જોડે સેવિંગ્સ રાખો કોઈ કામ લાગી શકે ગમે ત્યારે ગમે ત્યારે પૈસા કામ આવી શકે એના માટે એક છે અને સ્પેક્યુલેટિવ છે તમારી જોડે એક્સેસ અમાઉન્ટમાં રૂપિયા હોય ફોર એક્ઝામ્પલ તમારી જોડે દસ લાખ છે બરાબર તો એ તમે બધે બધા બેન્કમાં નથી ભરવાના કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ખૂબ ઓછા છે બરાબર તો એની સામે તમે કોઈ અસેટ ખરીદો વેલ્યુ એડિશન કરો અસેટ તમે ધારો કે પાંચ લાખનું ખરીદ્યું અને તમારી જોડે દસ લાખમાંથી પાંચ લાખ એક્સેસ રહ્યા એને સ્પેક્યુલેટિવ મોટિવ સ્પેક્યુલેટિવ ડિમાન્ડ કહેવાય બરાબર आई में લખ્યું છે એકવાર વાંચી લે ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ ઓફ મની નીડ ટુ કેરી આઉટ ટ્રાન્ઝેક્શન ઓફ ઇકોનોમી વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન વિલ ડિપેન્ડ અપોન ધ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ પ્રોડ્યુસ ઇન ધ ઇકોનોમી ઓકે спеક્યુલેટિવ ડિમાન્ડ મની લેફ્ટ આફ્ટર ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ ક્રિએશન ઓફ એક્સેસ મની ઇનટુ એસેટ અને એસેટ બનાવી દીધા પછી જે રૂપિયા વધ્યો એને કહેવાય спеક્યુલેટિવ મની બરોબર ઇફ પીપલ thinks that અસેટ prices વિલ increase ધેન દે will ઇન્વેસ્ટ ઇન એસેટ એટલે તમને એવું હોય કે આવતા વર્ષે આ જમીનના ભાવ વધી જવાના છે તો તમે જમીન લો આવતા વર્ષે જો ન વધવાના હોય તો તમે એફડી ન કરાવો અથવા તો હાથ પર રૂપિયો ન રાખો આ એ જ વાત છે ઇફ અસેટ પ્રોમિસીસ મોર રિટર્ન ધેન જનરલ ઇન્ટરેસ્ટ રેટ ધેન ઇટ ઇટ્સ પ્રાઇઝ વિલ ઇન્ક્રીઝ તો એસેટની પ્રાઇસ વધશે પીપલ વિલ બી વિલિંગ ટુ પે premium અમાઉન્ટ ઇફ એસેટ વિલ give good રિઝલ્ટ તમે સમજો કે આ વર્ષે આ જમીનનો ભાવ સો રૂપિયા છે તમે એવું માનો છો કે આવતા વર્ષે બસો થઈ જાય બરાબર તો કોઈ વ્યક્તિ એવો હોય કે એકસો દસમાં વેચતો હોય તો પણ તમે ખરીદી લો બરાબર તો એ ઉપરના દસ રૂપિયા શું છે એ પ્રીમિયમ અમાઉન્ટ છે તમે આ જગ્યા માટે તમે દસ રૂપિયા વધારે આપ્યા છે એને પ્રીમિયમ અમાઉન્ટ કહેવાય કારણ કે તમને ખબર છે કે આવતા વર્ષે એના બસો તો મળવાના જ છે રાઈટ ધ ઇફેક્ટિવ રિટર્ન ઇઝ નોન એઝ યીલ્ડ એ જે રિટર્ન મળવાનું છે બસો રૂપિયા એકસો દસમાં માં તમે જમીન ખરીદી નેવું રૂપિયા જે વધ્યા એને યિલ્ડ કહેવાય શું કહેવાય યીલ્ડ સ્પેક્યુલેશન ડિમાન્ડ વિલ વેરીઝ વિથ ઇન્ટરેસ્ટ રેટ ઇન ધ ઇકોનોમી ધ સ્પેક્યુલેટિવ કમ્પોનેન્ટ ઇન ઇકોનોમી ઇઝ લો સ્પેક્યુલેટિવ કમ્પોનેન્ટ ઇકોનોમીમાં ઓછો હોય કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધઘટ થતી હોય એની સાથે લિંકઅપ છે ઇન્ટરેસ્ટ રેટ વધી જાય તો લોકો બેંકમાં મૂકી દે એ ઘટી જાય તો લોકો પોતાના હાથ પર રાખે ઓકે મની સપ્લાય બે સોર્સથી થાય એક છે બેન્કિંગ સિસ્ટમ અને આરબીઆઈ આ બે મહત્વના કોમ્પોનન્ટ છે જે મની સપ્લાય કંટ્રોલ કરે છે દેશમાં આરબીઆઈ કંટ્રોલ્સ ધ ટોટલ મની સપ્લાય ઇન ધ ઇકોનોમી ફોર ફેસિલિટેટિંગ ધ ગ્રોથ કંટ્રોલિંગ ઇન્ફ્લેશન આરબીઆઈનું મેં જેમ તમને કીધું કે કોઈ કંપની નથી પ્રોફિટ મેકિંગ કંપની નથી આરબીઆઈ એક સંસ્થા છે જે સેવા કરી રહી છે અને કેમ કરી રહી છે એના બે ટાર્ગેટ્સ છે આરબીઆઈના ઇમ્પોર્ટન્ટ એક છે ફેસિલિટેડ ગ્રોથ ગ્રોથ વધારવો ઇકોનોમીનો અને બીજું છે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું ઇન્ફ્લેશન કંટ્રોલ કરવું અને ગ્રોથ વધારો આ બે પ્રાઇમરી ટાર્ગેટ્સ છે મેજર્સ ઓફ મની સપ્લાય આરબીઆઈ ઇનિશિયલી ક્રિએટ ધ હાઈ પાવર્ડ મની આરબીઆઈ દ્વારા જે પૈસો બહાર આવે એને હાઈ પાવર્ડ મની કહેવાય એન્ડ ઇઝ મલ્ટિપ્લાઇડ બાય બેંક્સ થ્રુ ઇટ્સ ઓપરેશન એ આગળ એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું એ કઈ રીતે બેંક પૈસો સર્ક્યુલેટ કરે બેંક પૈસો કઈ રીતે વધારે ફોર એક્ઝામ્પલ આરબીઆઈ પાસેથી બેંકને પાંચસો રૂપિયા મળ્યા બરાબર હવે એ પાંચસો રૂપિયાના થોડાક રિઝર્વ્સ બેંકે પોતાની પાસે રાખવાના હોય ફોર એક્ઝામ્પલ સો રૂપિયા એને પોતાની પાસે રિઝર્વ રાખવાના હોય એ ક્યાંય વાપરી ના શકે આરબીઆઈના નોર્મ્સ છે બરાબર અને એ પૈસા ચારસો જે વધ્યા એને તમે એઝ એ લોન બીજા કસ્ટમરને આપો બરાબર તો બીજા કસ્ટમરના બેંક એકાઉન્ટમાંથી સો રૂપિયા એણે રિઝર્વ રાખ્યા અને ત્રણસો પછી આગળ આપ્યા બરાબર એવી રીતે ઇકોનોમી આગળ વધતી જાય બરાબર એવી રીતે બેંક પૈસો વધારે ક્રિએટ કરતી જાય એને શું કહેવાય મની મલ્ટીપ્લાયર કહેવાય શું કહેવાય મની મલ્ટીપ્લાયર આ પ્રિલિમ્સમાં આવે છે જ્યારે બેંક ઇનિશિયલ એક અમાઉન્ટમાંથી લોન્સ આપીને ક્રેડિટ્સ આપીને પૈસો વધારે માર્કેટમાં એને મલ્ટી મની મલ્ટીપ્લાયર કહેવાય ઓકે આ બે ટર્મ્સ છે જે ઘણી બધી વાર પ્રિલિમ્સમાં આવે છે એવું તમને સમજાવી દઉં નેરો મની અને બ્રોડ મની નેરો મની બ્રોડ મની નેરો મની કયા કયા છે એમ વન અને એમ ટુ એમ વનમાં શું આવે કરન્સી ઇન હેન્ડ કરન્સી ઇન સર્ક્યુલેશન અને ડિમાન્ડ ડિપોઝિટ કરન્સી ઇન સર્ક્યુલેશન નેટ ડિમાન્ડ ડિપોઝિટ્સ ડિમાન્ડ ડિપોઝિટ્સ કઈ કે તમારી અમુક ડિપોઝિટ્સ હોય કે ફોર એક્ઝામ્પલ ત્રણ મહિના માટે આ લોક થઈ ગયા રૂપિયા બરાબર એ તમે ત્રણ મહિના પછી ગમે ત્યારે લઈ શકો અને વચ્ચે પણ લઈ શકો પણ એના અમુક ચાર્જિસ લાગતા હોય છે અને એમ ટુ શું છે એમ વન પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અને ડિમાન્ડ ડિપોઝિટ્સ પોસ્ટ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ એટલે પોસ્ટ ઓફિસમાં પહેલાં એવો જમાનો હતો હમણાં યુપીઆઈ પહેલાં પહેલાં કે બે હજારની સાલ પહેલાં પહેલા કે લોકો પોસ્ટમાં પણ ખૂબ જ ડિપોઝિટ કરતા એક સેવિંગનો માધ્યમ હતો પોસ્ટ અત્યારે પણ છે પહેલાં પણ હતું તો એ પોસ્ટ આમાં કેલ્ક્યુલેટ થાય એમ ટુમાં આ બ્રોડ મની છે મોટા પ્રમાણનું મની છે એ કઈ રીતે હોય એમ થ્રી અને એમ ફોર એમ થ્રીમાં શું છે એમ વન પ્લસ ટીડી એટલે એમ વન એટલે સર્ક્યુલેશન ઇન કરન્સી પ્લસ ડિમાન્ડ ડિપોઝિટ પ્લસ ટાઈમ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ એટલે એક વર્ષની તમે ડિપોઝિટ કરી હોય બે વર્ષની કરી હોય પાંચ વર્ષની કરી હોય અને ટાઈમ ડિપોઝિટ કહેવાય એમ ફોર છે એ એમ થ્રી પ્લસ પોસ્ટ ઓફિસ પ્લસ આ બધું જ એટલે કે ડિમાન્ડ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ અને અધર્સ આ બે બ્રોડ મની કહેવાય અને આ બે નેરો મની કહેવાય આ ખાસ ધ્યાન રાખવું આનો સ્ક્રીનશોટ લઈ લેજો મની ક્રિએશન મેં જેમ તમને સમજાયું મની મલ્ટીપ્લાયર એમ્પ્લિફિકેશન ઓફ હાઈ પાવર્ડ મની બાય બેન્ક્સ બેંક લોકોને લોન આપે એમ પૈસા વધારે સર્ક્યુલેશન વધારે ડિપેન્ડ્સ ઓન ટુ ફેક્ટર્સ એક તો રિવર્સ ડિપોઝિટ રેશિયો આરડીઆર અને કરન્સી ડિપોઝિટ રેશિયો સીડીઆર આ બે વસ્તુ શું છે આવો સમજીએ આરડીઆર રિઝર્વસ અપોન ડિપોઝિટ્સ રેશિયો ડિટરમાઇન્ડ બાય આરબીઆઈ પ્રપોર્શન ઓફ ડિપોઝિટ ધેટ બેન્ક્સ હેવ ટુ કીપ અસાઇડ એઝ એન રિઝર્વ મેં તમને જેમ હમણાં સમજાયું કે પાંચસો રૂપિયાની લોન બેંક આપતું હોય બરોબર બેન્ક પાસે આવતી હોય તો એમાંથી પાંચસો એ પાંચસો રૂપિયા કરન્સી બેંક ન વાપરી શકે ઇન ફેક્ટ સો રૂપિયા ફોર એક્ઝામ્પલ બેંકે સાઇડમાં મૂકવા જ પડે ઇન ફોર્મ ઓફ કેશ ઓર અ એટલે કે ગોલ્ડ પણ લઈ શકે બાકીના ચારસોનું જ ટ્રાન્ઝેક્શન કરી શકે એને કહેવાય આરડીઆઈ રિઝર્વસ રિઝર્વ્સ અપોન ડિપોઝિટ્સ રિઝર્વસ નામથી જ ખબર પડે છે બરાબર એટલે રિવર્સ ડિપોઝિટ રેશિયો રિઝર્વ ઓકે અને બીજું છે આર વેન આરડીઆર ઇન્ક્રીઝિસ મોર મની હેઝ ટુ કેપ્ટ સાઇડ એટલે જેમ જેમ આરબીઆઈ એવું ધારે કે આરડીઆર થોડો વધારવો છે ઇકોનોમીમાં ધારો કે વીસ ટકા કરી દીધો બરાબર હવે વીસથી પચીસ ટકા કર્યો હવે આ વસ્તુ બેંક માટે સારી નથી કારણ કે બેંકે આ રૂપિયો બાજુમાં મૂકી દેવાનો છે આનું કંઈ જ વળતર બેંકને નથી મળવાનું બરાબર એટલે બેન્ક માટે આ સારું નથી હેન્સ લેસ મની વિલ બી સર્ક્યુલેટેડ એટલે માર્કેટમાં ઓછો રૂપિયો ફરશે અને મની મલ્ટીપ્લાયર વિલ બી એટ હોલ્ટ મની મલ્ટીપ્લાયર અટકી જશે બરાબર હવે સીડીઆર શું છે કરન્સી અપોન ડિપોઝિટ્સ કરન્સી ઓન હેન્ડ ઓન સેવિંગ્સ એટલે સેવિંગ્સ અકાઉન્ટ જે હોય જે તમે મૂકી શકો તરત ઉપાડી શકો અપોન ડિપોઝિટ રેશિયો ઓફ મની વોટ પીપલ પુટ ઇન ફોર્મ ઓફ કેશ ટુ વોટ દે હોલ્ડ ઇન ફોર્મ ઓફ ડિપોઝિટ્સ કેટલી ડિપોઝિટ કરી અને કેટલું કેશ ઓન હેન્ડ રાખ્યું ઇટ રિફ્લેકસ પીપલ્સ પ્રેફરન્સીસ ફોર કેશ બિહેવિરિયલ પેટર્ન એન્ડ નોટ ડિટરમાઇન્ડ બાય એની વન વેન સીડીઆર ઇન્ક્રીઝ દેર વીલ બી લેસ મની ટુ લેન્ડ એન્ડ મની મલ્ટિપ્લાયર વીલ બી એટ હોલ સીડીઆર પણ જ્યારે વધે ત્યારે જે વ્યાજ પર આપવાનું જે બેન્કમાં લોન્સ આપવાની હોય એ લોન્સ ઘટી જાય હવે તમે સમજો તમે તમારા સેવિંગ્સમાં ખૂબ રૂપિયો મૂકી દીધો તો એ કંઈ બેન્ક્સ લઈ નથી લેવાની એ બેંક્સ લઈ ના શકે કારણ કે બેન્કને ખબર છે કે કાલે આવીને પણ આ માણસ માંગી શકે અથવા પરમ દિવસે પણ માંગી શકે એટલે કોઈને લોન ના આપી શકે લોન કઈ વસ્તુનું આપી શકે ડિપોઝિટ એકાઉન્ટ્સ હોય ફોર એક્ઝામ્પલ તમે એફડી કરાવી પાંચ વર્ષની તો બેન્કને ખબર છે કે પાંચ વર્ષ સુધી આ વ્યક્તિ નથી આવવાનો એના આ પાંચ લાખ પડ્યા છે તો એને આપણે લોનમાં યુઝ કરી શકીએ જ્યારે સેવિંગ્સનું તમે બેન્ક યુઝ ન કરી શકે એટલે શું થાય કે લોન ઓછી આપે અને લોન ઓછી આપે એટલે એમએમ એમ એટલે મની મલ્ટિપ્લાયર અટકી જાય બરાબર આ બધા ટૂલ્સ છે જે સમજવા જરૂરી છે પ્રિલિમ્સ અને મેઇન્સ માટે પ્રિલિમ્સમાં આ બધી મની મન્ટીપ્લાયરનું ખૂબ જ પ્રમાણમાં પૂછવામાં આવતું હોય છે ઇન્ફ્લેશનનું પૂછવામાં આવતું હોય છે એટલે આ બધાના ખાસ આ નોટ્સ જે છે એના સ્ક્રીનશોટ લઈ લેવા મોનિટરી પોલિસી છે આ આ છેલ્લો ટોપિક છે આપણો એ ટુ બે ગ્રુપમાં હોય મોનિટરી પોલિસી એટલે આરબીઆઈની ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સ આરબીઆઈ કઈ રીતે માર્કેટમાં પૈસો વધઘટ કરે કઈ રીતે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે આ એના મેઝર્સ છે એક તો ઓએમઓ આરબીઆઈ એન્ગેજીસ ઇન બાયંગ એન્ડ સેલિંગ ઓફ એસેટ એટલે ગોલ્ડ લીધું ગોલ્ડ આપ્યું ફોરેક્સ વધારે રાખે ફોરેક્સ ઓછું કરે ફોરેક્સ વેચી દે જી સેપ એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી ગવર્મેન્ટ બોન્ડ્સ આરડીએસ રિટેલ ડાયરેક્ટ સ્કીમ્સ આ બધામાં આ બધા ક્વોન્ટિટેટિવ મેઝર્સ કહેવાય એટલે વધારે પ્રમાણમાં થતું હોય બરાબર જ્યારે ક્વોલિટેટિવ શું છે તો મોનિટરી પોલિસી ચેન્જીસ બેઝિક પોઈન્ટ ચેન્જીસ ઘણી બધી વાર ગવર્નરના તમે ટીવી પર ભાષણ સાંભળતા હો એની અસર પણ માર્કેટ પર પડતી હોય શેર માર્કેટ પર પડતી હોય બરાબર એ બધા ક્વોલિટેટિવ ટૂલ્સ કહેવાય આ બધા આ બે સિસ્ટમથી આરબીઆઈ કંટ્રોલ કરે છે પૈસો સી સ્ટુડન્ટ્સ આપણે ઇન્ફ્લેશન જોયું જીડીપી કેલ્ક્યુલેશન જોયું નેશનલ ઇન્કમ અકાઉન્ટિંગ જોયું મોનિટરી પોલિસી જોઈ પોવર્ટી ઇનઇક્વોલિટી અનએમ્પ્લોયમેન્ટ આ બધા બેઝિક્સ જોયા આ બે લેક્ચર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિલિમ્સ તમારું દસથી પંદર ક્વેશ્ચન્સ એવા આવે છે કે જે ઇકોનોમિક્સ સેક્શનના જ હોય રાઈટ અને એમાં સાતથી આઠ ક્વેશ્ચન એવા હોય જે બેઝિક હોય જે આ બધી સમજ લઈને તમે જાઓ એક્ઝામમાં તો તમે ઇઝીલી આને ક્રેક કરી શકો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે બીજા ટૉપિક્સ સાથે ફરીથી લેક્ચર્સ બનાવીશું ત્યાં સુધી આપ યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જોડાયેલા રહો થેન્ક યુ